આભાર તુરલ, નમસ્કાર દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શનમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ છે જેમાં જ્યોતિષને લગતી આપની તમામ શંકા અને સમસ્યાઓનું સમાધાન અમારા જ્યોતિષાચાર્ય આપને એક ફોન કો આપ કરો અને આપને તે સમાધાન આપે છે. સાથે જ આજે દિન વિશેષમાં શું છે તે પણ જાણીશું. આજના દિવસે કોની પૂજા કરવી જોઈએ, કયા મંત્રના જાપ કરવા જોઈએ, ખાસ કરીને કુંડળીમાં બનતા કયા યોગો આપને નડી રહ્યા છે અને તે યોગનું નિવારણ શું છે તે પણ જાણીશું આપણા જ્યોતિષાચાર્ય સાથે. તો સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ અંકુર. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે મનોજવમ માર્દતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ દર્શક મિત્રો, રામનવમીની સૌને શુભકામના. જય સિયારામ, જય શ્રીરામ. પંચાંગની શરૂઆત કરી આજે ખૂબ જ સુંદર અને સારો દિવસ છે. શું કામ કે ચૈત્ર મહિનો છે, એમાં પાછો શુક્લ પક્ષ ને એમાં પછી નવમી તિથિ છે. સૌથી વધારે શ્રેષ્ઠ જેને કહી શકાય આખા વર્ષની અંદર એ તિથિ બે છે, એક જન્માષ્ટમી અને એક રામનવમી. તો મતલબ આજે રામનવમી છે. સુભગ સમન્વય વાળું નક્ષત્ર એટલે કે પુનર્વસુ નક્ષત્ર આજે રાશિ પરિભ્રમણમાં છે. નક્ષત્રમાં અતિગંડ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે. હવે પુનર્વસુ નક્ષત્ર છે ચંદ્રની રાશિ મિથુન હોવાની, તો ક છ અને ઘ અક્ષરવાળા મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ મંગલકારી દિવસ છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, ખાસ કરીને આજે જેની જન્મ તારીખ છે, આજે જેની લગ્ન તારીખ છે, આ લોકોને આજનું આવનારું વર્ષ કેવું રહેશે? સંસ્કૃતનો એક સુંદર શ્લોક છે, તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ. બધું જ અનુકૂળ બની જાય ક્યારે? તો કે અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત રહેમ, પ્રતિકૂલે જગન્નાથ પ્રતિકૂલે જગત રહેમ. તો જેની જન્મ તારીખ 2-4 છે એવા તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જન્મ તારીખની. જેની મેરેજ એનિવર્સરી છે એવા પણ તમામ દર્શકોને હાર્દિક શુભકામનાઓ લગ્ન તિથિની. શરૂઆત જો કરવાની હોય વર્ષની તો ખૂબ જ આનંદમય થશે. એનું કારણ એ છે કે પ્રસન્નતા ત્યારે જ મળે છે જ્યારે અધૂરી આપણી કામનાઓ પૂર્ણ થાય, અધૂરી આપણી ઈચ્છા પૂર્તિ થાય. તો મતલબ એવો થાય કે આગામી વર્ષ આપણા માટે અભિલાષાઓને પૂર્તિ કરવાવાળું વર્ષ રહેશે. વિદ્યાર્થીને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય, ધનાર્થીને સારું ધન મળે, પુત્રની કામના પુત્રીની કામના હોય, દીકરા દીકરીની જેની સિદ્ધિની કામના હોય એવા લોકોને સારી સુખાકારીની પ્રાપ્ત થાય. પોતાના કર્મક્ષેત્રની અંદર, આજીવિકાની અંદર, નોકરીની અંદર દરેક રીતે આગળ વધી શકે. જૂની સમસ્યાઓમાંથી સહેજ બહાર નીકળવાનું થાય, પાછું ક્યાંક ને ક્યાંક ઘેરાવાનું થાય, ક્યાં બાગા નીકળે પાછા ઘેરાવીએ. પણ એનો મતલબ કે સમાંતર રહેશે, ચડાવ ઉતાર વાળો કદાચ આ વર્ષ દેખાઈ રહ્યું છે. પણ એકંદરે દરેક પ્રકારની શાંતિ અને સુખાકારીનો અનુભવ થશે. દાંપત્ય જીવન જેના લગ્ન જે થયા છે આ તારીખ દરમિયાન, એવા તમામ નવદંપતિને હાર્દિક શુભકામનાઓને સાથે સાથે થોડુંક સાચવવાનું એટલા માટે રહેશે કે કોઈ પણ ઈચ્છાઓ જ્યારે આપણે કરતા હોઈએ ને જ્યારે ઈચ્છા પૂર્તિ ન થાય ત્યારે કામાત ભવતી સમૂહ સમૂહા સ્મૃતિ વિભ્રમઃ, હંમેશા ક્રોધ માણસને નુકસાન કરાવતો હોય છે, બુદ્ધિનો નાશ કરતો હોય છે. તો ક્રોધ ઉપર કાબૂ રાખવો આ વર્ષ દરમિયાન ખૂબ જ જરૂરી એટલા માટે બનશે કે માનો મકાન લેવું છે, વાહન લેવું છે, કોઈ પણ છોકરાઓને સારા સંસ્કારને સારું ભણતર આપવું છે, પણ ક્યાંક ને ક્યાંક થોડીક કચાશ આ વર્ષ દરમિયાન રહેશે. તો થોડુંક સાચવીને આ પ્રમાણે જો કામકાજ કરશો તો ભગવાન ગણપતિની કૃપા થશે. તો આ 2-4 જેની જન્મ તારીખ છે એવા અને લગ્ન તિથિ છે એવા દર્શકોને શું કરવાથી સારા ફાયદા થાય? તો કે લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ કહેતા નારાયણની ઉપાસના કરે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો વર્ષ દરમિયાન જાપ કરે. કઈ રીતે જાપ કરવાનો? કે પીડા આસન ઉપર બેસી અને તુલસીની માળા વડે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો નિયમિત સવારમાં અને સાંજે જાપ કરે. સંતાન પ્રાપ્તિની જેને ઈચ્છા છે એને દેવ કીશુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. સંતાનોને જેને સંસ્કાર આપવા છે, સંતાનોને જેને સારા ભણાવવા છે, સંતાનોને જેને પરદેશ મોકલવા છે અથવા તો પોતાની કામનાઓને સિદ્ધિ કરવા માટે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ જે કંઈ મંત્ર જાપ થાય વધારે વધારે કરવાથી પરિણામ સારા મળે છે. કારણ કે દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા, આખું જગત એ દેવતાઓને આધીન છે અને દેવતાઓ મંત્રને આધીન છે. તો એ મંત્રનો આધીન જો થઈ દેવતાઓ હોય તો એ દેવતાઓને રીઝવવા માટે મંત્રના જાપ કરીએ, સફળતા સારી મળશે. એકંદરે આગામી વર્ષ દરેક માટે સારું રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે ખાસ એ જાણવું છે કે આજે રામનવમી છે, આજે દિન વિશેષમાં ખાસ શું કરવાથી ધન સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે? અંકુરભાઈ, સફળતા કોને કહેવાય એ કદાચ જો જાણવું હોય તો ભગવાન રામ પાસેથી જાણવા મળશે. સંઘર્ષ પછી પણ પરિવારની પ્રીતિને કેમ જાળવી રાખવી એ કદાચ જો શીખવું હોય તો ભગવાન રામ પાસેથી શીખવા મળશે. ભાઈ ભાંડુઓ સાથેનો પ્રેમ અને સ્નેહ કદાચ વર્તમાન ક્ષણ કદાચ નબળી હોય
પણ એ ભવિષ્યમાં એ ક્ષણને કેવી રીતે સુધારી શકાય, કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો વિશ્વાસ કે અવિશ્વાસ એ ક્યારે ફળીભૂત થાય, કદાચ આ જ્ઞાન મેળવવો તો ભગવાન રામ પાસે મેળવવું પડશે. બિલકુલ. દાંપત્ય જીવનની સારી સુખાકારીમાં પતિ પત્ની સાથે કેવી રીતના વ્યવહારો હોવા જોઈએ, કદાચ એ શીખવું હોય તો રામ પાસેથી શીખવા મળશે. ગમે એટલી પરિસ્થિતિ વિકટ હોય છતાં પિતાની સાથે કેવો વ્યવહાર કરવો, માતાની સાથે કેવો વ્યવહાર કરવો, કદાચ એ શીખવું હોય તો રામ પાસેથી શીખવું પડશે. ગુરુની આજ્ઞામાં રહી અને કામ કરવું, ગુરુની આજ્ઞામાં રહી ધર્મનું પાલન કરવું, નવા નવા દરરોજ નિયમોને શીખવા અને ક્ષાત્ર ધર્મને સજાવી અને યોગ્ય રીતે પોતાના જીવનને કંડારવું, એ કદાચ ભગવાન રામચંદ્ર સિવાય કોઈની પાસેથી શીખવા ન મળે. કદાચ રામાયણને બહુ ટૂંકમાં મારે કહેવાની હોય તો એક સુંદર શ્લોક આપણા શાસ્ત્રમાં બતાવેલો છે કે આદો રામ તપો વાદી ગમનમ અથવા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહનમ સમુદ્ર તરણમ અને લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતત શ્રી રામાયણમ. તો આ છે રામાયણ, અને રામાયણમાં ભગવાન શ્રી રામનું ઉદાત ચરિત્ર ને એમાં પાછું એનું કર્ક લગ્ન. તમે વિચાર કરો, ભગવાન રામના જન્મકુંડળીના કદાચ જોઈએ તો મકર રાશિમાં જેનો મંગળ પડ્યો હોય, દરેક ગ્રહો કાં ઉચના પડ્યા છે અને કાં સ્વરાશિસ્થ પડ્યા છે, તો આવા ભગવાન શ્રી રામને આજના દિવસ માટે નમન કરવાની ઈચ્છા એટલા માટે થાય કે ગુણધર્મને જ્યારે જીવનમાં કંઈક ઉતારવાના હોય, ક્યાંક ગુરુ બનાવવાના હોય, ત્યારે આવા જે ઈશ્વરીય તત્વ જે છે ભગવાન સ્વયં પોતે જ્યારે પ્રગટ બનીને આવતા હોય ત્યારે એનું શરણ કરવું પડે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં તુલસીદાસજીએ બહુ મસ્ત કીધું કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, ભગવાન કૃપાળુ છે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારૂણમ નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરદ સુંદરમ પટપીત માનહું તડિત રુચિ સુચિ નવમી જનક સુતાવરમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાન ભુજસર ચાપધર સંગ્રામ દિત ખર દૂષણમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ મમ હૃદય કંજ નિવાસ કરું કામાદી ખલ દલ દંજનમ. ભગવાન રામને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ, પણ આજના દિવસે ભગવાન રામને ખાસ કરી અત્યારનો જે સમય છે ભગવાન રામને ઓળખવા હોય, નવગ્રહો તો નવગ્રહોમાં ભગવાન રામને આપણે જોવાના છે. ભગવાન સૂર્યમાં રામને જોવાના, ભગવાન ચંદ્રમાં રામને જોવાના, ભગવાન મંગળમાં રામને જોવાના. કઈ રીતે જોવાના? કે સાયંકાળ હોય, સંધ્યાનો સમય હોય, અગાસી હોય, ધાબુ હોય કે કોઈ પણ જગ્યાએ માટીના કોળિયામાં તેલના નવ દીવા કરવામાં આવે અને ભગવાન શ્રી રામની ઘરના બધા સાથે બેસી સ્તુતિ કરવામાં આવે. એટલે સમજી લો, માનવ ધર્મની અંદર ભગવાને જે આપણને આપ્યું છે એ પાછું એને ઉજાગર કરીએ, એને જાગૃત કરીએ અને ફરીથી પાછું એવું જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ. આજ ભગવાન શ્રી રામનો આદેશ પણ છે. આખા રામાયણને કદાચ આપણે ફેદીએ તો રામાયણની અંદરથી ઘણું બધું આપણને જોવા મળે છે, માનસમાંથી ઘણું બધું આપણને જોવા મળે છે, વાલ્મીકી રામાયણમાંથી. એમાં ખાસ કરી અત્યારે તો ભગવાને અનુકૂળતા કરી આપી છે, એક તો કોરોના છે, લોકડાઉન છે, ઘરમાં બેઠા બેઠા રામાયણને નિહાળી શકીએ છીએ. પણ સાથે સાથે આપણે કહીએ કે સીતારામનું સૌભાગ્ય, ઘણી વખત એમને આપણને એમ થાય કે સીતાજી રામની સાથે કેટલું રહ્યા એ મહત્વનું નથી, પણ પોતાના ધર્મને નિભાવવા માટે, પોતાના શબ્દોને આપવા માટે. એમ કહેવાય ભાઈ, એક વખત રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય બરું બચન ન જાય. એક વખત કોઈને બોલ આપી દીધો પછી માથું જાય તો જાય, પણ બોલ ન જવો જોઈએ. એનો મતલબ કે માથું મોટું છે, નાક નાનું છે, પણ નાક કપાય તો માથાનું કોઈ મૂલ્ય રહેતું નથી, એ કદાચ ભગવાન શ્રી રામ પાસેથી આપણને શીખવા મળે છે. અને એટલા માટે જ આજ નવ દંપતીને સીતારામનું સૌભાગ્ય કહેવામાં આવે છે. ખાસ કરી ગ્રહો દ્વારા જ્યારે સંપૂર્ણ સ્નેહ જોઈતો હોય ત્યારે આજના દિવસ માટે મધ્યાહન સમયે ભગવાન રામની આરતી અને પૂજા થાય. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પૂજા કરી શકે છે. સાથે સાથે સંઘર્ષમાં સફળતા કેવી રીતે મેળવી શકાય એનું કારણ કે કોઈ પણ વસ્તુને આપણે સામે જ્યારે જોઈએ છીએ ત્યારે દુઃખી થઈએ છીએ, અને આપણો આજકાલ જે શોર્ટ ટેમ્પરરી આપણો જે માઇન્ડ છે, ત્યારે ભગવાન તમે રામ જુઓ કે 14 વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું, ત્યારે એ મનુષ્યનો નહીં પણ રીછ ભીલ અને આદિવાસી જાતિના માનવોની સાથે સંસર્ગ કેળવી અને રાવણને હરાવ્યો. મતલબ કે એ તેજ ભગવાન શ્રી રામમાંથી આપણે જાણવાનું છે, શીખવાનું છે. સંઘર્ષમાં ગમે એટલો સંઘર્ષ હોય અને છતાંય પરિવારની સાથે ઊભું રહેવું એ પણ ભગવાન રામ પાસેથી જાણવાનું છે. આ ગ્રહમંડળની અંદર તો શું વાત કરવી, પણ આજે ભગવાન રામની જેટલી વાતો કરી એટલી ઓછી છે. અને એમાંય પાછો આજનો દિવસ એ ભગવાન સ્વામિનારાયણની સહજાનંદ જયંતિ પણ છે. એનો મતલબ એવો થાય કે જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, એ પણ એક તત્વ એવું છે કે જે તત્વ આપણને હૃદય લગાડવાની ઈચ્છા થાય, જેની મૂર્તિ મનોહર હોય એની સામે જોઈને બે ઘડી બેસી રહેવાની ઈચ્છા થાય, તારી મૂર્તિ મનોહર જોયા કરું, તો એ મૂર્તિની અંદર ધ્યાન કરવાની જે પદ્ધતિ છે અને એમાં ખાસ કરીને પ્રગટ બ્રહ્મ સ્વરૂપનું આજે ઉત્પત્તિનો આજ દિવસ છે. આજે એ ભગવાન સ્વયં પોતે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી અને લોકકલ્યાણ માટે જ્યારે કાર્ય કરતા હતા ત્યારે એના અનુયાયીઓ પણ આજકાલ ખૂબ જ લોકોક્તિના કાર્યો કરી રહ્યા છે, ત્યારે આ બંને આપણા અવતારી તત્વોને નમસ્કાર કરવાની આજે ઈચ્છા થાય. જય શિયારામ, જય ભગવાન શ્રી સ્વામિનારાયણ. બિલકુલ,
મહેન્દ્ર ભાઈ, ખૂબ જ સુંદર આપે મહત્વ સમજાવ્યું રામનવમીનું, અને રામ પાસેથી શું શું શીખવા મળે છે, શું શું શીખવું જોઈએ. અને મહેન્દ્ર ભાઈ, આજની પરિસ્થિતિ, અત્યારની પરિસ્થિતિ જો કહીએ તો લોકડાઉન છે, તો રામચંદ્રમાંથી ઘણું શીખવા જેવું છે. ત્યારે હવે સમય થયો છે શુભાંક જાણવાનો, શુભ સમય જાણવાનો, શુભ રંગ જાણવાનો. ભગવાન રામ માટે બે ત્રણ વસ્તુઓ તો કહેવાતી અંકુરભાઈ, કે આજાન બાહુ. આજાન બાહુ એટલે ઢીંચણથી નીચે જેના હાથ વળતા હોય એને આજાન બાહુ કહેવામાં આવે. સવ્યસાચી જેમ અર્જુન માટે શબ્દ હતો કે બંને હાથે બાણ ચલાવી શકતા હતા, એ જ રીતે ભગવાન શ્રી રામ માટે એમ કહેવાય છે કે આજાન બાહુ. બીજું, ભગવાન આપણે છ પ્રકારના આપણા શાસ્ત્રમાં હાસ્યના છ પ્રકાર બતાવવામાં આવેલા છે, એમાં ભગવાન રામ પાસે જે હાસ્ય હતું ને એ ચારું હાસ્ય હતું. બિલકુલ, ચારું હાસ્ય એટલે કોઈ પણ વ્યક્તિ, ચાહે દુશ્મન હોય, શત્રુ હોય, મિત્ર હોય, સ્નેહી હોય, સ્વજન હોય, ઘરનો એક પારકો હોય, કોઈ પણ વાત કરવાની હોય ત્યારે ચહેરા ઉપર કાયમ પ્રસન્નતા રાખો. અને પ્રસન્નતા રાખ્યા પછી મોઢા ઉપર એક ઝીણી મુસ્કાન, અને મુસ્કાન આવ્યા પછીના બે બોલ એ માણસને તીર તીર વિધિ નાખતા હોય છે. આ ભગવાન રામ, કોઈ પણ એનો દુશ્મન હોય, પણ સામે વ્યક્તિ એવું વાલીને માર્યો ત્યારે કેવું પડ્યું વાલીને, મને શું કામ માર્યો, પણ એની મુસ્કાન જોઈ અને વાલી પણ એમ થઈ ખરેખર મારી ભૂલ કંઈક હશે. આવો એક 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 તેજ જેને કહી શકાય એને આજે વંદના કરવી પડે. વાત કરીએ કલરનો, કયો રંગ આજના દિવસ માટે શુભત્વ આપે, કયો અંક આજના દિવસ માટે સારો રહેશે. તો મિત્રો, આજનો દિવસ બે નો અંક એ શુભત્વને આપવા વાળો અંક છે. બે નો અંક જ્યાં જ્યાં આવતો હશે ત્યાં શુભત્વની પ્રાપ્તિ થશે. બે નો અંક આજે શુભત્વને આપવા વાળો છે. પીળો રંગ, ખાસ કરીને ઘેરો પીળો રંગ, અને એમાંય પાછો વાદળી, પણ વાદળી પાછો ઘેરો વાદળી નહીં, એ આછો વાદળી, અને એમાંય પાછું આ બંને રંગનું જો સંમિશ્રણ થાય, જો કોઈ જો રંગ મળે તો રંગમાં રંગ ભળે, સુગંધમાં સુગંધ ભળે, વાયુમાં વાયુ ભળે, જીવનમાં તત્વ ભળે, બધી જ વસ્તુ આપણા માટે સુગંધી બની જાય જો આ રંગ આપણી પાસે સારા હોય તો. તો આજના દિવસ માટે પ્રભુત્વવાળા રંગ બે છે. કયો સમય સારો? તો આમ તો ભગવાન રામ જન્મે એટલે હાડા બારનો સમય જ સારો હોય, પણ છતાંય 12 કલાક ને 28 મિનિટ, 1 કલાક ને 15 મિનિટ સુધીનો જે સમય છે એ સાત્વિકતાનો સમય છે, અમૃત વિલાનો સમય છે. કોઈ પણ કાર્ય સારું કરવું હોય તો આ સમય દરમિયાન થાય એવો આગ્રહ રાખવો જોઈએ. પણ સાથે સાથે બપોરે 2 કલાક ને 19 મિનિટથી શરૂ કરો અને 3 કલાક ને 47 મિનિટ સુધીનો જે સમય છે એ રાહુકાળનો સમય છે. આ સમય દરમિયાન કોઈ સારું કામ ન થાય એના માટે કાળજી રાખો. શુભત્વને આપવાવાળી દિશા આજે પૂર્વ છે, અશુભત્વને આપવાવાળી દિશા દક્ષિણ છે અને અગ્નિખૂણો છે. સાચવીને કામકાજ કરજો. તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે તન, મન અને ધનથી સંભાળવાનું રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે સમય થયો છે રાશિ ભવિષ્ય જાણવાનો. મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? સમસ્યાઓ હોય અંકુરભાઈ, પણ સમાધાન પણ જો સાથે હોય ને તો સમસ્યાઓ બહુ નડતી નથી. બિલકુલ, ઘણીવાર એવું આપણે જોતા હોય છે જ્યોતિષા શાસ્ત્રી જે હોય છે તે તેમની સમસ્યા શું છે તે તો કહી દેતા હોય છે, પરંતુ ખાસ મહત્વ સમાધાનનું છે. એનું કારણ છે કે તમને આ રોગ થયો છે એવું ડોક્ટર કહે, એ તો સાચું છે ભાઈ, તારી તારી પાસે માસ્ટરી છે, તે કહી દીધું કે મેલેરિયા છે, પણ હવે ટાઢવાઈને તાવ આવે છે તો મેલેરિયા જ હોય, ટાઢિયો તાવ ગામડામાં અમે કહીએ, એ તો બધું અમને થોડી ખબર નથી, થોડી તમે જાહેર માહિતી આપો, પણ એ નહીં પછી દવા શું, દવા જો ના હોય તો એ રોગ માટે જે વ્યક્તિ છે જે 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 એનો જે ઉપચારી જે છે એની કિંમત ના હોય. ઉપચાર એ પ્રમાણે ઉપચાર અને ઉપચાર કરવા વાળો વ્યક્તિ, ઉપચારક, આ બંનેની કિંમત હોય છે. એવી જ રીતે આજે મેષ રાશિના જાતકો માટે જોઈએ તો પારિવારિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓ પણ આજે સમાધાન તમારે જાતે તમને પ્રાપ્ત થશે. સ્વયમેવ મૃગેન્દ્રતા, પોતાની બુદ્ધિશક્તિને ઓળખો, પોતાની કુશળતાને ઓળખો, માન મર્તબો ક્યાં જળવાશે એના માટેના પ્રયત્ન કરો. બુદ્ધિશક્તિનો ઉપયોગ પરિવારવાળા માટે બહુ ઓછો કરવો. શું કામ કે ઘરવાળા તરત કહે છે કે બધું આ ઓફિસમાં કરજો ભાઈ, ઘરે બધું ના સારું લાગે. શું કામ કે આપણો માન મર્તબો જાળવો આપણા હાથની વાત છે. ઘર હોય, જમીન કે મકાન મિલકતની વાત હોય, કોઈ પણ પ્રકારે વાહન લેવા છે તો આજનો દિવસ માટે એના પૈસા અલગ કાઢીને મૂકી દેજો. ઘણી વખત આપણે તિજોરીમાં અલગ અલગ ખાના રાખતા હોઈએ છીએ તો અમુક જગ્યામાં અમુક પૈસા મૂકી દેજો કે આ જ્યારે આપણું લોકડાઉન ખુલે અને વાહન જ્યારે લેવું છે, ઘર માટે રોકાણ કરવું છે તો આ વસ્તુ આપણને કામ લાગશે. એ પ્રમાણે ધ્યાન રાખીને આગળ વધજો. સહયોગ તો બધાનો તમને મળી જ રહેશે આજના દિવસ માટે, પણ સાથે સાથે જ્યારે અમુક લોકો શાંતિથી રહેતા હોય ને એ અમુક લોકોને ના ગમે. શું કામ કે એક માણસ કોઈ નવી ગાડી લાવે અને કોઈ પાડોશીની પાસેથી નીકળે, પાડોશી પર બેઠો બેઠો દાંતણ કરતો હોય અને એવા સમયે પેલો બાજુમાં જઈને પાછો સીધો હાલ્યો જાય તો કોઈ વાંધો નથી, પણ પાછો ત્યાં જઈને હોર્ન મારે, હોર્ન મારે એટલે પેલો પાડોશી ભટકે તો એની પાસે હોય નહીં, આ નવી ગાડી લાવે એટલે તકલીફ તો થાય. એટલે પાડોશી શું કે ખબર છે, હાચવ જો બાપાઓ, પરમદળે જે ગાડી હળગી ગઈ હતી આવીને આવી હતી, હવે વિચાર કરવામાં કોનું સુખ મળે. તો હંમેશા વિઘ્ન સંતોષીઓ નુકસાન ન કરાવે એના માટે થોડી કાળજી આજના દિવસ માટે રાખવી પડશે. આમાં ઘરેલું કામકાજમાં વિઘ્ન ન થાય એના માટે કાળજી રાખજો. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ભગવાન ગણપતિની સાથે ભગવાન શ્રી રામની પૂજા, એમાં રામ પરિવારની પૂજા જો થાય
તમારા માટે શ્રેષ્ઠ રહેશે. બપોરના સમયે ક્યાંક ગળ્યું ભોજન બનાવો, પરિવારની સાથે બેસીને જમો. બહેનોને કહેજો કે ખાવા પીવામાં થોડું ધ્યાન આપો, થોડુંક રાંધવામાં કંટાળો, રોજ નવું નવું શું બનાવવું, પણ આજના દિવસ માટે ભગવાન રામને શું ગમશે આવું જો ભોજન બનાવવામાં આવે અને એ પ્રમાણે આખો પરિવાર એ બેસીને સાથે જમશે તો આનંદનો અનુભવ થશે. એકનો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે, સાથે સાથે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી રંગ ગણાશે. વાત વૃષભ રાશિની જો કરવામાં આવે તો બહુ જ એના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો કોઈ પણ પ્રકારે આવકનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ દેખાય છે કોઈ પણ રીતે. અને ભગવાન દરેકને સરખું આપે, હો કીડીને કણ અને હાથીને મણ અને આપણને બધાને પણ આપે, આપે ને આપે, પણ એ શ્રદ્ધા આપણી અખંડ રહે. કારણ કે આજે રામનવમી છે, કામકાજમાં ફાયદો થશે, મન પણ પ્રસન્ન રહેશે આજના દિવસ માટે. બીજી વસ્તુ છે, કોઈ હારા સમાચાર આજના દિવસ માટે મળે, દીકરા દીકરીના ભવિષ્યની બાબતની વાત હોય, ચાહે દીકરાને ભણવા માટે બહાર મોકલવાનો હોય અથવા અભ્યાસ માટે કોઈ નવા પ્રયત્નો કરવાના હોય, કોઈ પણ સારું કામ કરવાનું, સારા સમાચાર, કાનને ગમે એવા સમાચાર આજના દિવસ માટે મળે સંભાવનાઓ છે. પરીક્ષા હોય, હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો ખૂબ જ સફળતાની પ્રાપ્તિ થાય આવા સુંદર યોગો ચક્રના આધારે બની રહ્યા છે. બહેનો તો લાભ કરાવડાવે, સાથે સાથે સફેદ રંગ દ્વારા ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે સમય થયો છે આપણા દર્શક મિત્રોની સમસ્યાઓને જાણવાનો, તેમના પ્રશ્નોને સાંભળવાનો. વડોદરાથી ઉપેન્દ્રભાઈ નામના દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી ઉપેન્દ્રભાઈ. જય ગણેશ. ઉપેન્દ્રભાઈ. હા ભૂપેન્દ્રભાઈ બોલું છું. મારા બાબાનું નામ ભૌતિક છે. જી. અને 17/2/2005. 17/2/2005. 5 સમય. હા, રાત્રે 10 થી 10 ને 15 ને 25 ની વચ્ચે. 10 ને 15 થી 25 ની વચ્ચે, બરાબર. શું હતો પ્રશ્ન? કરખડી, કરખડી ગામ, કરખડી, કરખડી પાદરા. હા, પાદરા તાલુકો, જિલ્લો વડોદરા. બરાબર, શું પ્રશ્ન હતો? હવે 10માં ની પરીક્ષા આપી છે અને 10 પછી ભણતર માં એને શું કેરિયર માં ભણતર છે એને એને શું ગમે છે? હે, એને શું ગમે છે? એને, હા, એને આ બધું મોબાઈલ ની, ઇલેક્ટ્રિક ની લાઈનો માં છે એવોને. પણ આમાં એની કુંડળી એવું કહે છે કે જેમાં કોમ્પ્યુટર નો ઉપયોગ થતો હોય, જેમાં બુદ્ધિશક્તિ નો ઉપયોગ થતો હોય, જેમાં કળા નો ઉપયોગ થતો હોય, જેમાં વૈવિધ્ય સભરતાનો ઉપયોગ થતો હોય, આવી કોઈ પણ બાબતોની અંદર અભ્યાસમાં અત્યારે રુચિ કેળવે તો આગળ જતા એને સારી સફળતા મળે. અત્યારે તો ઘણા બધા વિકલ્પો આપણને શાસ્ત્ર પ્રમાણે જોવા મળે છે. પણ સાથે બીજું એક પણ આપણને કહી દઉં કે અહીંયા કુંડળીની અંદર વ્યય સ્થાનનો જે માલિક છે સૂર્ય છે, સૂર્ય છઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે, મતલબ આત્મબળ એનું ખૂબ જ સારું છે. આત્મબળ દ્વારા એ આગળ વધી શકશે એનો નિર્ણય એને જાતે લેવા દેજો. સહકાર તમે આપજો તો સારી સફળતા અપાવશે. બીજું લગ્નેશ છે, એ બુધ છે, બુધ ખાડે બેઠેલો છે, તો કદાચ હજી તો 15 વર્ષ થયા છે, 16મું વર્ષ એનું ચાલી રહ્યું છે, બીજો મહિનો હજી થયો છે. એક સારું બુધનું રત્ન એના ગળામાં પહેરાવી દેજો, લીલા કપડાની અંદર એને લીલા દોરાથી સીવી, અને લીલા દોરામાં જો બુધનું રત્ન પહેરાવવામાં આવે ગળામાં અથવા ભુજામાં તો એને સફળતા અપાવે. 17 વર્ષનો થાય ત્યારે એ જ રત્ન એના ડાબા હાથની કે જમણા હાથની તચલી અથવા ત્રીજી આંગળીમાં પહેરાવવામાં આવે એને સફળતા પ્રાપ્તિ થાય. પણ ત્યાં સુધી દરરોજ દર બુધવારે મગનું ભોજન કરે તો એને સારી સફળતા મળે. એક સુંદર સ્તોત્ર છે બુધનો, બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ. આ એક સ્તોત્રમાં ભગવાન બુધના નામ આપવામાં આવેલા છે. દર બુધવારના દિવસે સરસ્વતીના સ્તોત્રની સાથે સાથે, ભગવાનની સરસ્વતીના 12 નામ છે, એ 12 નામના સ્તોત્રની સાથે જો બુધનું સ્તોત્રનું પારાયણ કરે તો અભ્યાસમાં સફળતા પણ સારી મળશે, દરેક પ્રકારના કાર્યમાં યશ પણ મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપ ક્યાંય ના જશો, અમારી સાથે જોડાયેલા રહો. હજુ પણ આપણે દર્શક મિત્રોને સાંભળવાના છે, તેમના ફોન કોલ્સ લેવાના છે અને તેમની સમસ્યાનું સમાધાન આપવાનું છે. સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આદિપુરથી હરિભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી હરિભાઈ. હેલો. હા બોલો. જી આપનો પ્રશ્ન જણાવશો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ હરિભાઈ. આપણે બેબી વિશે પૂછવું હતું. જન્મ તારીખ, સમય, સ્થળ. જન્મ તારીખ 23/9/2009. સમય? સમય 9:15 સવારમાં. નામ બનશી. બરાબર. શું હતો પ્રશ્ન બેબી માટે? આદિપુર જન્મ સ્થળ. જી. એને ભવિષ્ય વિશે પૂછવું હતું, એટલે એને ભણવામાં તો હોશિયાર છે. હા, અચ્છા. હવે આ બેબી માટે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો હરિભાઈ, એ ફોન એમ જ લાગી ગયો કે તમે પ્રયત્ન કર્યો હતો? પ્રયત્ન તો અમે લગભગ ઘણા દિવસથી કરી. અચ્છા, પણ બેબી માટે તમે પ્રશ્ન તો કઈ પૂછ્યો નહીં, તો શું કહેવાનું એના માટે? કાકા જી તો 11 વર્ષ બેબી ને થયા છે, આગળ શું કરશું? ભણવામાં હોશિયાર છે, એને ભણવામાં મારે ડોક્ટર ની લાઈન લેવડાવી છે. એના માટે સારી કુંડળી બનાવડાવી લ્યો ને મોટા.
કુંડળી તો હજી બનાવી નથી. હા, કારણ એનું કારણ છે કે નવમાંશ કુંડળી હોય જેમાં હોરા દ્વેષકાળ અને સપ્તમાંશ હોય, દ્વાદશાંશ હોય, ત્રિશાંશ હોય, સૂર્ય કાંડાલ ચંદ્ર કાંડાલ ચક્ર હોય, વિંશોત્તરી મહા દશા હોય, આટલું બધું ભેગું થાય. આ રિપોર્ટ કહેવાય આપણે અંગ્રેજી ભાષામાં કહીએ, ડોક્ટરની ભાષામાં, કે આટલા રિપોર્ટ ભેગા થાય ત્યારે એક રોગ પકડાય. અહીંયા આ તો જનરલ રિપોર્ટ છે, પણ એમબીબીએસ જે વાત કરતા હોય ત્યારે બીએ એમએસ કે એજીએમએસ વાત કરતા હોય વસ્તુ અલગ હોય, પણ જ્યારે એમડી કે એમએસ વાત કરતા હોય ત્યારે વસ્તુ અલગ હોય. અહીંયા જનરલ હું આપને બતાવી દઉં છું, મિથુનાધિપતિ બુધ કુંડળીની અંદર બેઠેલો છે, બારમા સ્થાનની અંદર પરદેશને લગતા વ્યવસાય કરવાના હોય, અભ્યાસ માટે એને બહાર મોકલવાની હોય, તો એના માટે સુંદર અને સુભગ સમન્વય બની રહ્યો છે કુંડળીમાં, મતલબ યોગ એના ઉપર થઈ રહ્યા છે. શનિ સાથે રહેલો બુધ કદાચ ભણતરમાં થોડી અગવડતા આપશે, જે કઈ ક્ષેત્રમાં એને પસંદગી જોઈતી હોય એમાં કદાચ સંખ્યા ઓછી હોય, અથવા કંઈક ને કંઈક આપણા માર્ક કે રિઝલ્ટ, તો એના માટે અત્યારથી વ્યવસ્થિત એને પ્રયત્ન કરવા પડશે. વિદ્યાનો કારક જે ગુરુ છે, ગુરુ રાહુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. ચોથું એ સુખસ્થાન છે, આમ તો જ્યોતિષશાસ્ત્રમાં આ સ્થાનને વિદ્યાનું સ્થાન પણ માનવામાં આવે છે, તો આ વિદ્યાના સ્થાનમાં રહેલો આ ગ્રહ થોડોક એને આગળ જતા તકલીફો અપાવી રહ્યો છે, પણ છતાં હું તમને એક વસ્તુ ચોક્કસ કહી કે વૃશ્ચિક રાશિનો શનિ પણ બીજા સ્થાનમાં બેઠેલો છે, વ્યવસ્થિત કુંડળી બનાવડાવી લેજો કોઈ સારા બ્રાહ્મણ પાસે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, અમરેલીથી પૂજાબેન નામના દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી પૂજાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા પૂજાબેન. એ મારા બાબા વિશે પ્રશ્ન છે. જન્મ તારીખ સમય સ્થળ. એનો જન્મ સમય છે રાત્રે 10:45. પહેલા તારીખ કયો? તારીખ પહેલા 16/3/95. 16/3/1995 સમય રાત્રે 10:45. હા. અને વાર ગુરુવાર, તે દિવસ પૂનમ અને હોળી હતી. બરાબર, શું હતો પ્રશ્ન? એને છે ને સગાઈના પ્રશ્ન છે, એના કેટલા માંગા આવે છે, આવીને અટકી જાય છે. આજકાલ થાય એવું થાય, પછી વાત આવીને અટકી જાય. બરાબર છે અંકુરભાઈ. દર્શકોને આપણે કાયમ પૂછવું પડે કે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. એમને ખબર છે કે આ કાર્યક્રમની અંદર આપણે ત્રણ વસ્તુ નામ આપવાનું છે, છતાં આપણે પૂછવું પડે છે વારંવાર. એટલે ઘણી વખત આપણને એમ થાય દર્શકોને ખબર હોવા છતાં આપણને કેમ પૂછવું પડે. પછી આપણને આપણે ભૂતકાળ યાદ આવે, 11 અને 12 ધોરણમાં આદરણીય નથી, માંડલ જયારે ભણવાનું થતું ત્યારે બસમાં નીકળતા મુસાફરી થતા, રોજ અપડાઉન કરવું પડતું હતું ભણવા માટે. એવા સમયે કંડક્ટરને ખબર છે, કંડક્ટર ટિકિટ જ આપે, પણ છતાં કંડક્ટર આવીને બાજુ કે ટિકિટ ટિકિટ ટિકિટ, બધી ટિકિટ જ આપે છે, પણ છતાંય આપણે એ કહેતો રહેશે ભાઈ ટિકિટ ટિકિટ, એમ આપણે કહેતા રહેવાનું દર્શકોને કે જન્મ તારીખ સમય સ્થળ બધું આપતા રહેવાનું, અનુભવે આ બધું યોગ શીખવાડે છે. બેન, અહીંયા કુંડળીમાં શનિ મહારાજ પાંચમા સ્થાનમાં છે, પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે, મતલબ કે અહીંયા શનિ મહારાજની અવકૃપાનું મૂળ કારણ છે. લગ્ન યોગમાં વિલંબ થાય, 26મું વર્ષ અત્યારે ચાલુ થઈ ચુક્યું છે, તો આ 26મા વર્ષે જો લગ્ન ન થાય તો 28મા વર્ષે લગ્નની સંભાવનાઓ છે. બીજી વસ્તુ છે કે રાહુ બેઠેલો છે દેહભાવની અંદર તુલા રાશિમાં છે, તો એક કુંભ વિવાહ સારી રીતે કરાવડાવી લેવો તો પણ સારી સફળતા મળશે, શનિ મંડળની મહાપૂજા કરાવડાવી લેશો તો પણ સારી સફળતા મળશે. મેષાધિપતિ મંગળ સાતમા સ્થાનનો માલિક એક કર્ક રાશિમાં નીચેનો બની 10મા સ્થાનમાં છે, તો અહીંયા સપ્તમેશ નબળો બને છે, તો જ્યાં સુધી લગ્ન ન થાય, સગપણ વિવિશાળ ન થાય, ત્યાં સુધી ભગવાન ગણપતિ બાપાના સ્વરૂપની એક સોપારી ઘરમાં પૂજાના સ્થાનમાં મૂકવામાં આવે, દરરોજ સવારમાં કંકુનો ચાંદલો કરી અને ચોખા ચડાવવામાં આવે, ગોળનું નિવેદ મૂકવામાં આવે, દીવો કરી ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની એક માળા નિયમિત કરવામાં આવે, દર મંગળવારના દિવસે 11 સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવામાં આવે, સફળતા સારી અપાવે. ભગવાન ગણપતિ પાસેથી એક દોરો લાલ લઈ લ્યો, પ્રસાદી તરીકે મા એ દીકરીના કાંડે બાંધે તો પણ આગળ એના ભાગ્યની ઉન્નતિમાં સારી તકો મળે, સારો સુવર પ્રાપ્ત થાય. હવે બીજી વસ્તુ છે, મેષાધિપતિ મંગળ જે છે એ 10મા સ્થાનમાં છે, તો મતલબ મેષ રાશિ 7મી છે, તો જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્નની સંભાવનાઓ દેખાય, સાથે સાથે મેષ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ હોય તો વધારે સફળતા અપાવે, મીન રાશિના છોકરા મળે તો પણ સારી સફળતા અપાવે. બાકી કુંડળીમાં વિશેષ કોઈ તકલીફ દેખાતી નથી, પણ થોડી થોડી તકલીફો જે છે એનું સમાધાન પણ મેં આપને આપી દીધું બેન, કરશો ચોક્કસ દીકરીનું વિશાળ ઝડપથી થઈ જશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, શિહોરથી મગનભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી મગનભાઈ. નમસ્કાર. જય ગણેશ. જય ગણેશ મગનભાઈ. આપનો કાર્યક્રમ ઘણા સમયથી જોઈ છે, સમાધાન મળે છે, મનને શાંતિ મળે. બસ બસ, શાંતિ મળે એવું હાટું શું કહેવાય ને. સાહેબ, મારી બેબી વિશે પ્રશ્ન હતો. જી. એની જન્મ તારીખ છે 1/7/1995. બપોરના 1:01 મિનિટે. બરાબર. અને સ્થળ ભાવનગર છે. બરાબર. હવે એનો MSCIT સુધી અભ્યાસ કર્યો છે, BCA કરીને. હવે ઘણા સમયથી વેવિશાળની ક્યારેક વાત આવે પછી અટકી જાય, વાત થાય નહીં. હું તમને કદાચ ભગવાન અમને જસ આપવાનો લખ્યો હોય,
અને તમે અમને પ્રશ્ન પૂછો અને અમે તમને જવાબ આપીએ, અને એમાં ફટાફટ જો થઈ જાય તો તમને એમ થાય કે હા હા મહારાજે કીધું છે કે ના એવું નથી. હો જન્મ કુંડળીના ગ્રહો આપણને કહી દેતા હોય છે ક્યારે થશે. જુઓ દીકરીને અત્યારે 25મું વર્ષ ચાલુ છે, હજી 25 વર્ષ પૂરા થવાને 4 મહિનાની વાર છે, 9મો મહિનો અત્યારે ચાલી રહ્યો છે. તો મને લાગે છે આ 4 મહિનાની અંદર કોઈ સારું માંગવું આવવાનું આવવાનું ના આવવાનું. એનું કારણ હું તમને બતાવું કે 5મા સ્થાનની અંદર મકર રાશિમાં ગોચરમાં શનિ ચાલી રહ્યો છે, અને આ શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં શનિ ઉપર પડે છે. તો આ તો સિદ્ધાંત થઈ ગયો કે શનિ ઉપર શનિની દ્રષ્ટિ પડે ત્યારે પરિણામ આપણને મળે. તો 7મું લગ્ન જીવનનું સ્થાન છે, તો સારા પાત્ર અને બીજું પોતાને પસંદ કરી દીકરીને જે ભણાવી છે ગણાવી છે તૈયાર કરી છે એ જ પ્રમાણે સારું પાત્ર એને મળશે, જેના કારણે જીવનમાં એને સાચી સુખાકારીની પ્રાપ્તિ થાય. ફક્ત એક જ વસ્તુ આપણે શીખવાડવાની દીકરીને, શું કે બને ત્યાં સુધી ગુસ્સો ઓછો કરે, ઘરમાં ચાલે તો ગુજરાતીમાં કહીએ ને પારકીમાં કાન વીધે, તો આ ન થાય એના માટે સિંહસ્થ મંગળ એ 12મા સ્થાનમાં છે, તો મંગળ દોષ છે, તો સાથે મંગળવાળો છોકરો પણ સામે જોઈશે. અને બીજું કે સ્વભાવમાં ઉગ્રતામાં થોડોક જો કાપ મૂકી દે, અત્યારે લાઇટમાં કાપ મૂકીએ, અત્યારે પૈસો ખર્ચવામાં કાપ મૂકીએ છીએ, હે કપડાં પહેરવામાં કાપ, બધો કાપ મૂકીએ ને લોકડાઉનમાં, તો સ્વભાવ ઉપર થોડોક કાપ મૂકી દેવાનો, હે ક્રોધ ઉપર થોડોક કાપ મૂકી દેવાનો, તો આ બધા કાપમાં જો ચાલશું આપણે તો ખૂબ જ સારી દીકરીને મજા આવશે. બાકી તુલા રાશિનો જે રાહુ છે 2મા સ્થાનમાં પરિવારમાં કદાચ થોડી ખટપટ રહે આગળ જતા તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. મેષ રાશિમાં મિથુન રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ 10મા સ્થાનમાં છે, પિતાને આનંદ થાય એવું પણ સારું પાત્ર દીકરીને મળે આવા યોગ એના બની રહ્યા છે. જય ગણેશ. તો દર્શક મિત્રો ક્યાંય જશો નહીં, આપ અમારી સાથે જોડાયેલા રહો. આગળ અન્ય રાશિઓનું રાશિ ભવિષ્ય પણ જાણવાનું છે. સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈએ એક વિરામ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ હવે સમય થયો છે મિથુન અને કર્ક રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય જાણવાનો. કોઈ પણ વ્યક્તિ ઉપર શ્રદ્ધા રાખીએ અને જ્યારે શ્રદ્ધા ફળીભૂત ન થાય ત્યારે આપણે શું કહીએ, પૈસા પડી ગયા. બિલકુલ, કઈ હકીકતમાં પૈસા નથી પણ શબ્દ પ્રયોગ શું થાય કે પૈસા પડી ગયા. તો ક છ અને ઘ જેના અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારના રોકાણ માટે પૈસા ન પડી જાય એના માટે ધ્યાન રાખવું પડશે, કારણ કે રોકાણ માટે સમય સારો નથી. જીવન સાથી હોય ચાહે સંતાનો હોય આજના દિવસ માટે ભરપૂર સહયોગ તમને પ્રાપ્ત થશે. મતલબ કે કોઈ પણ પ્રકારની જે એક્ટિવિટી છે એને તમારે આગળ વધારવી હોય, કોઈ પણ સારું કામકાજ કરવું હોય, તમારામાં જે કળા પડેલી હોય એને વિકસાવી હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પણ હા, મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાય છે, પણ આપ થોડું ખાચવી લેવું. લાંબા સમયના કોઈ પણ સારા સંબંધો હોય તો એ બંધનમાં પરિણમે, કોઈ લાંબી વાત ચાલતી હોય, કોઈ છોકરા છોકરીની વ્યવિસારની વાત ચાલતી હોય, આગળ ન વધતું હોય તો કદાચ આજના દિવસ માટે થોડું પોઝિટિવિટી રહે તેવી શક્યતાઓ દેખાય છે. પણ એના માટે માં સિયારામની પૂજા જો કરશો, સિયારામની પૂજા કરવાથી સારા પરિણામો આજના દિવસ માટે મળશે. શુભત્વને આપવાળો 3નો અંક છે, લીલો રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કર્ક રાશિ ડ અને હ અક્ષરવાળા કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ નજીકના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે મળી શકશે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ પણ કામકાજ કરવાનું હોય તો સારી આવકના યોગ અત્યારે બની રહ્યા છે, કરેલા કાર્યમાં સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યમાં પણ સારા સહયોગ અને સફળતાના એંધાણ દેખાઈ રહ્યા છે, એકંદરે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સફેદ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે, 4નો અંક તમારા માટે ભાગ્યશાળી અંક ગણાશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, વડોદરાથી ભારતીબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી ભારતીબેન, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન છે કે મારા બાબાને અત્યારે નોકરીમાં મન લાગતું નથી, અને બીજું કે એને લગ્ન જીવન થાય અત્યારે 6 વર્ષ થઈ ગયા છે પણ એમને સંતાન નથી. જન્મ તારીખ સમય ને સ્થળ બાબાની મને કહો. બાબાનું જન્મની તારીખ છે 9/4/1993. સમય અને જન્મ સ્થળ છે મહારાષ્ટ્ર દેવપુર. ક્યાં આવ્યું? એ મહારાષ્ટ્રમાં આવ્યું છે દેવપુર. બરાબર. જન્મ સમય? જન્મ સમય બપોરે 3 વાગીને 5 મિનિટ. બપોરે 3 વાગીને 5 મિનિટે દેવપુર એટલે મહારાષ્ટ્રમાં. બરોબર. હવે તમે કેટલા વખતથી આ કાર્યક્રમ જોવો છો બેન? સર આ કાર્યક્રમ તો ઘણા વખતથી જોઉં. કેટલા ટાઈમ થયો છે? લગભગ મને લગભગ આ વર્ષ જેવું થઈ ગયું. આ વર્ષ જેવું. હવે આ કાર્યક્રમમાં દિન વિશેષ આવે, પંચાંગ આવે, રાશિ ભવિષ્ય આવે, તમારા પ્રશ્નોના જવાબ એટલે કોલર આવે, હારું હારું આવે, તમને શું વધારે ગમે? મને એમાં સર તમે જે રાશિ વિશે અને જે છોકરાઓ વિશે છોકરીઓ વિશે સમજાવો છો ને તે વધારે ગમે. બહુ સરસ. ચલો એટલે અમને ખબર પડે કે અમે જે દોઈએ છીએ બધું દોણામાં જાય છે કે બહાર જાય છે, નહીં તો અમને એમ થાય કે દર્શકોને સારું સારું સમજાવ્યા કરીએ, પણ દર્શકોને ઉપર તમે બહુ સરસ મને આ માર્ગદર્શન આપ્યું, ખૂબ જ આભાર બેન. હવે દાંપત્ય જીવનની સુખાકારી પછી પ્રથમ જે વાત આવે સંતાનની આવે. સંતાનની અંદર કુંડળી એમ કહે છે કે જે 12 ભાવ છે એમાં 5મું સ્થાન જોવાનું હોય છે.
પાંચમા સ્થાનનો માલિક, પાંચમા સ્થાનનો સ્વામી, પાંચમા સ્થાનમાં રહેલો ગ્રહ અને પાંચમા સ્થાન ઉપર ગ્રહ અસર કરતા ગ્રહોની દ્રષ્ટિ, આ બધી વસ્તુઓ જોવાની હોય છે. તો ભયની કુંડળીમાં પહેલા તો તમે કીધું માનસિક ઉદ્વેગ રહે છે, નોકરીમાં અત્યારે ટેન્શન રહ્યા કરે છે, તો અહીંયા હું તમને કારણ પહેલા પાંચમું પકડીએ. કારણ કે પાંચમું સ્થાન પર છે ને પૂર્વ જન્મના સંચિત કર્મનું પણ સ્થાન છે. તો ધનાધિપતિ ગુરુ એ પાંચમા સ્થાનનો માલિક ગુરુ છે. તો ગુરુ ક્યાં બેઠો કુંડળીની અંદર? તો કે ગુરુ કુંડળીમાં બીજા સ્થાનમાં બેઠો, બીજું સ્થાન મારક સ્થાન માનવામાં આવે છે. અને એમાં પાછો પ્રબળ નથી, કન્યા રાશિમાં છે. એટલે આપણે પાંચ મૈત્રી હોય, હે, એમાં મિત્ર હોય, અધિમિત્ર હોય, શત્રુ હોય, સમ હોય, અધિશત્રુ હોય, આ પંચધા મૈત્રી હોય છે. પંચધા મૈત્રીમાં અધિમ શત્રુ તરીકે અહીંયા બૃહસ્પતિ છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે બલ્બ તો હોય પણ એની ઉપર છાંય લાગી ગયેલી હોય, એની ઉપર કોઈ કપડું હોય, એની ઉપર કોઈ કાગળ હોય, તો બલ્બમાંથી નીકળતો પ્રકાશ આપણા સુધી પહોંચે નહીં. હું તમને બહુ ફેક્ટ વાત કરું છું. એ પ્રમાણે અહીંયા આ વસ્તુ દેખાય. હવે ગુરુની પૂર્ણ દ્રષ્ટિ જો પાંચમા સ્થાન પર પડતી હોય તો કદાચ સંતાન પ્રાપ્તિમાં થોડો વહેલું થાય, પણ ગુરુની પાંચમી દ્રષ્ટિ છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે, તો ડોક્ટરની મેડિકલી ચેકઅપ જો થશે તો એને સારા પરિણામો અપાવશે, આવું ગુરુ મહારાજ કહી રહ્યા છે. ગુરુ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ આઠમા સ્થાન ઉપર શુક્ર પર પણ પડે છે, સાથે સાથે સૂર્ય પણ જોડાયેલો છે. હવે મીન રાશિમાં સૂર્ય છે પણ એટલું સારું છે કે ચલિત કુંડળીમાં આ સૂર્ય આગળ જતો રહેતો હોવાના કારણે બાકી આ તકલીફ પછી રહે, પણ એ નથી, ભગવાનની કૃપા થશે. પણ એના માટે આપણા શાસ્ત્રમાં જે ઉપાય બતાવવામાં આવેલો છે, હરિવંશ પુરાણનું પારાયણ કરવામાં આવે, ભગવાન શ્રી હરિનારાયણના બાલ સ્વરૂપનું ચિત્ર આપણા ઘરમાં રાખવામાં આવે, બાળક જ્યાં સૂતા હોય બંને જણા ત્યાં એક સરસ મજાનું બાળકૃષ્ણનું ચિત્ર રાખવામાં આવે, દરરોજ સવારમાં ઉઠીએ ત્યારે, દરરોજ રાત્રે ઊંઘીએ ત્યારે, દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત, આ મંત્ર જાપ નિયમિત રીતે 1, 3, 5, 7 અને 11 જે કંઈ અનુકૂળતા પ્રમાણે માળા કરવામાં આવે. શુક્રવારના દિવસે કુળદેવીને ખીરનું નિવેદ ધરાવી બંને જણા પોતે પ્રસાદ લે, દવા કરે અને દુવા કરે, બંને કરે એટલે એને આ સંતાન પ્રાપ્તિમાં સફળતા દેખાય છે. હવે તમે વાત કરી કે એને મન ડામાડોળ રહે છે, નોકરીમાં હોવા છતાંય પરિણામ નથી મળતા, તો એનું કારણ ચંદ્રમાં એ મનનો કારક ગ્રહ છે, પાછો વૃશ્ચિક રાશિમાં, એટલે વૃશ્ચિક રાશિ ચંદ્રની નીચની રાશિ છે. એથી તમે આગળ જાઓ તો વૃશ્ચિક રાશિમાં વિશાખા નક્ષત્રનો ચંદ્રમાં છે, રાહુ સાથે જોડાયેલો છે. આ યોગને ગ્રહણ યોગ કહેવામાં આવે. તો ગ્રહણ યોગ તો આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રમાં જ્યારે આ રીતે દૂષિત બનતો હોય ત્યારે માનસિક વિહવળતા રહ્યા કરે, તો એના માટે ચંદ્ર અને રાહુના ગ્રહણ યોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવવામાં આવે, ચાંદીની વીંટી ચંદ્રથી એટલે કે મોતીથી મઢેલી હોય અને સોમવારના દિવસે એને જમણાથી ત્રીજી આંગળીમાં પહેરાવવામાં આવે અને દર સોમવારે એ મહાદેવજીની પૂજા કરે, મહાદેવજીને જળ ચડાવે, દૂધ ચડાવે, તો દરેક પ્રકારના કાર્યમાં એને સફળતા મળે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ રાજકોટથી હસમુખભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી હસમુખભાઈ. જય ગણેશ. મહેન્દ્રભાઈ હસમુખભાઈ. જય ગણેશ. બાબા માટે, બાબાનું નામ છે અમિત. જી. જન્મ તારીખ 22/6/1987 ને રાજકોટ. જન્મ 22/6/1987. સમય? સમય છે સવારે 5:55. 5:55. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. હા સાહેબ. શું પ્રશ્ન હતો? એ અત્યારે કેમિકલ કંપનીમાં નોકરી કરે છે, એને ધંધો કરવો છે, તો એના માટે શું આપણે ધંધાકીય ક્ષેત્રમાં યોગ્ય ગ્રહો એની કુંડળીમાં છે કે નહીં આપણે ચેક કરી લઈએ પહેલા. કારણ કે જે ધંધાનો જે સ્થાન છે, દસમું સ્થાન છે, દસમા સ્થાનનો સ્વામી ગુરુ એકાદશ સ્થાનમાં ચંદ્ર સાથે ગજકેશરી યોગ તો બનાવી રહ્યો છે, મતલબ વિચારો એના ખૂબ ઊંચા હોય, સ્વાભાવિક છે, પણ ધન્યવાદ. પણ સાથે સાથે ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, શનિ ખાડે બેઠેલો છે, એટલે ઘણી વખત શેઠ પણ નોકર જેવું કામ કરતા હોય છે. ઘણી વખત તમે નોકરીમાં જોજો કે મહિને પગાર આવી જાય એટલે શાંતિ, હે, અને પછી તો ઘણી વખત પગાર એના આવે. અંકુરભાઈ એક બહુ સરસ વાત મને યાદ આવી કે એક કામવાળીએ શેઠની હારે લગ્ન કરી લીધા. કામવાળીએ શેઠની હારે લગ્ન કર્યા પછી 2-1 મહિના થયા અને એ કામવાળી બીજી કામવાળીની સાથે શાક માર્કેટમાં મળી, એટલે કામવાળીએ બીજી કામ, ઓહો તું તો શેઠાણી થઈ ગઈ. કે કેમ? તો કે તારા તો કે શેઠની હારે તો લગ્ન કરી લીધા. કે શેની શેઠાણી? કેમ? તો કે એક તો કામે એનું જ કરવાનું રહ્યું અને પગારે ગયો, પગાર મળતો નથી. ઘણી વખત અહીંયા કુંડળી એવું બતાવે છે કે પોતે શેઠ હોવા છતાંય કામ વધારે કરવા પડશે. તો એના કરતા મને લાગે છે 2022 સુધી જો એ પોતે જે ક્ષેત્રમાં કામ કરે છે ત્યાં ને ત્યાં રહે તો વધારે સફળતા અપાવશે. એનું કારણ તમને કહું, મકર રાશિમાં અત્યારે શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે આઠમા સ્થાનમાં. એ શનિ જ્યારે ભાગ્યસ્થાન ઉપર આવશે ત્યારે એના પરિણામ એને અપાવશે. નોકરીમાં તમે કીધું એ પ્રમાણે કદાચ અત્યારે સફળતા મળે ના મળે, કામ થાય ના થાય, પણ થોડીક રાહ જોવી પડશે. ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધવું હશે તો 2022ના માર્ચ મહિના પછી જો એ પ્રયત્ન કરશે ખૂબ જ એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. બિલકુલ. અમદાવાદથી ટીનાબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી ટીનાબેન. હેલો. હા ભવિષ્ય દર્શન. હા જી બોલો બોલો ટીનાબેન. મારી બર્થ ડેટ છે 1/2/1987. જન્મ સમય છે રવિવાર રાત્રે 10:30 વાગે. બિલકુલ. જન્મ સ્થળ અમદાવાદ. આ સમજી ગયા. શું પ્રશ્ન છે બેન? હા ખાલી મારે એટલું જોવું છે કે મારી કુંડલીમાં કયો ગ્રહથી મને લાભ છે. તો કયા ગ્રહથી નુકસાન છે નથી પૂછવું.
નુકસાન તો નુકસાન ભી કહી દો અને ફાયદો ભી કહી દો. ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે શું કહીએ કે હું બહુ તંદુરસ્ત છું એમ કહીએ? ના એવું નહીં, એટલે ખાલી જાણવું હતું એમ કે કયો ગ્રહ મારા માટે ફાયદાકારક છે. ફાયદાકારક બધા જ ગ્રહો તમારા માટે ફાયદાકારક છે, એક વસ્તુ. આ બીજી વસ્તુ તમને કહું કે નબળા ગ્રહો ની વાત કરીએ, કારણ કે અમે અમે કેવું છે, અમે બધું નબળું બહુ પકડીએ. શું કામ કે નબળું સબળ ને બનાવી શકે, જે આપણી પાસે છે એ તો છે જ, પણ નથી એના માટે પ્રયત્ન કરવાનો. એનું નામ જ્યોતિષ શાસ્ત્ર છે, ખાડામાંથી બહાર કાઢે અને ખાડો બુરી નાખે એનું નામ જ્યોતિષ છે. અને એટલા માટે કીધું જ્યોતિષમ અયનમ સ્મૃતમ, જે છે એને ચોખ્ખું દેખાડે. કુન કન્યાથી બુધ છે, બુધ ખાડે બેઠેલો છે તો પરિણામ તો સારા આપે, વાણીમાં પણ સારી વિનમ્રતા આપે, પણ છતાંય બુધ ખાડે હોવાના કારણે બુધનું રત્ન ધારણ કરવાથી સારી સફળતા મળે. શુક્ર ધન રાશિનો છે, શત્રુ છે, હોવા છતાંય એ કેન્દ્રમાં બેઠેલો સારા પરિણામ આપે. સૌથી વધારે શ્રેષ્ઠ ગ્રહ તમને કહું મીન રાશિનો મંગળ, અને પણ પાછો સાતમા સ્થાનમાં, એક સારી નેતૃત્વ શક્તિ આપે, બોલવાની એક કળા આપે, બુદ્ધિ સારી આપે, કુશાગ્રતા આપે. કોઈ પણ પ્રસંગ જ્યારે વિકટ આવતા હોય ત્યારે સમસ્યાઓના સમાધાન આવા લોકો પાસે બહુ ઝડપથી જોવા મળતા હોય છે, એવું તમારી પાસે છે. તો આ પ્રમાણે તમારો ગ્રહ સારો છે. પણ પાછો વૃશ્ચિક રાશિનો શનિ, હું કહે જા છું, મારું તમારે માનવાનું, મારું તમે ના માનો તો તમે ખોટા, આવું પાછું વૃશ્ચિક રાશિનો શનિ આપે. તો આ બાબતે થોડું ધ્યાનમાં રાખીને આગળ વધજો બેન. બાકી તમે જે પ્રશ્ન કર્યો એ બરાબર કર્યો છે, એનું કારણ છે કે સારું સારું હોય વિચાર કરું, ખોટાનો શા માટે અર્થ કરો, પણ છતાંય ક્યારેક ક્યારેક ખોટું પણ સાચા તરફ લઈ જતું હોય છે. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, અને મૃત્યુમાં અમૃતમ ગમય, આ તો આપણું વેદ કહે છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે હિંમતનગરથી સુનિલભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી સુનિલભાઈ. હાજી નમસ્કાર. જય ગણેશ. જય ગણેશ સુનિલભાઈ. હાજી નમસ્કાર સાહેબ, મજામાં? આનંદ આનંદ છે. હા હા, બહુ વખત જતા આપણે તો મળ્યા, બે ચાર વખત મળ્યા હતા. પેલા ભારતીબેન ની વિધિ કરાવવાની હતી ત્યારે મળ્યા હતા, પછી કાલસર્પ ની વિધિ મેં આપના પાસે કરાયેલી. ઇન્કમ ટેક્સ ઓફિસ હતી ત્યારથી. મારા બાબા ના વિશે પૂછવું છે. મારા બાબા ની બર્થડે છે 14/8/1992, સવારે 11 થી 11:30 ની વચ્ચે. સવારમાં? હા, જન્મ સ્થળ હિંમતનગર. બરાબર, શું પ્રશ્ન હતો બાબાનો? હવે એને યુપીએસસી અથવા જીપીએસસી કન્ફર્મ કરવા વિશે. બરાબર, બે વખત આપી હતી પણ થોડું સક્સેસ નથી ગયો. તો જીપીએસસી કરવી, યુપીએસસી કરવી, અને આગળ હવે એને માસ્ટર ડિગ્રી કરવી કે લો કરવું દિલ્હી? હવે જો હું તમને બહુ સાદી અને સીધી ભાષામાં, તમે આટલું બધું કરો ને એટલી બધી સમજણ તો અમને પડે. જીપીએસસી, બીપીએસસી, સીપીએસસી, આ બધું અમારું કામ નહીં. પેલા અમે તો ગ્રહો જોઈને જીવવા વાળા જીવ છીએ, પણ એટલું કહી શકીએ કે બુધ વાણીનો કારક છે. આનંદ કરવાની વાત છે મિત્ર, ખાલી એક જસ્ટ. બુધ વાણીનો કારક ગ્રહ છે. હવે જીપીએસસીમાં કોઈ પણ ગ્રહ જ્યારે ગુરુ અને સૂર્ય સાથે જોડાયેલા હોય ત્યારે જીપીએસસીમાં આગળ વધી શકે. તો અહીંયા મને લાગે છે ત્યાં સુધી તમે જે લોની વાત કરી એમાં બુધ પરફેક્ટ સેટ થાય છે, કારણ કે બધા ખાના હોય ને એમાં કયા ખાનામાં સેટ થાય. તો અહીંયા બુધ છે ને 10મા સ્થાનમાં છે, આજીવિકાના સ્થાનમાં છે. તો પૈસો ક્યાંથી મળશે? તો કે બુદ્ધિ દ્વારા મળશે, પોતાની આવડત દ્વારા મળશે, પોતાની કુશળતા દ્વારા મળશે. તો એના માટે આ જે લોનું જે ભણે કાયદાકીય જ્ઞાન એની પાસે જેટલું વધારે છે આગળ જતા એને સફળતા અપાવે. જીપીએસસી બધામાં આજ હોય, પણ એમાં સૌથી વધારે શ્રેષ્ઠ એના માટે લોની ડિગ્રી જો એની પાસે આવશે તો એને સફળતા અપાવશે. પણ ખાલી એટલું ન કહી શકું, એનું કારણ તમને કહું કે ધન ક્યાંથી આવશે એનો ભાગ અલગ હોય છે, ધન ક્યાં વપરાશે એનો ભાગ અલગ હોય છે, અભ્યાસમાં કેટલા ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકશે એનો ભાવ હોય છે. કારણ કે આમ કુંડળી ખૂબ સારી હોય, પણ જ્યારે પડતરમાં પરીક્ષા આપવાની હોય ત્યારે જ ગ્રહો ખરાબ હોય ગોચરમાં, અને એના પરિણામ આપણને ન મળે, વર્ષ ફોટા પાછળ જાય, તો આ બધું લાંબી કુંડળીઓ જોવા પછી આપણને અધ્યયન થાય. પણ એટલે ખબર પડે કે મકર રાશિનો શનિ છે 4થા સ્થાનમાં છે, પૂર્ણ સફળતા અપાવશે. પણ આ પાછો શનિ સૂર્ય સાથે હોવાના કારણે શાંતિથી કામ કરવાથી નહીં મજા આવે, થોડુંક દોડવું પડશે, થોડીક મહેનત કરવી પડશે. મહેનત કરશે અને સારું કામ કરશે તો ચોક્કસ સફળતા અપાવશે. બહુ જૂની તમે યાદ અપાવી ઇન્કમ ટેક્સની. ધન્યવાદ. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે રાશિ ભવિષ્ય જાણવાનો સમય થઈ ગયો છે, કારણ કે કેટલાક આપણા દર્શક મિત્રો એનો સમય ધ્યાનમાં રાખીને બેસતા હોય છે. સિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ એટલે મોહ અને ધ્વજના અક્ષર જેવા જાતકો માટે આજના દિવસે કામકાજની શરૂઆત કરો, પણ થોડી ધીરજથી કરજો, કારણ કે ધીરજથી કરેલું કાર્ય તમને સારી સફળતા અપાવશે. એટલે એનો મતલબ એવો થાય કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. બીજું કે મતભેદ ને એમાં મિત્રો સાથે થાય તો એ થોડી દુઃખદ વાત છે, ન થાય એના માટે કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. તબિયતની બાબતમાં થોડીક ધ્યાન રાખવું પડશે, કારણ કે અચાનક તબિયત બગડે અને કામકાજ બધા ઠપ ન થઈ જાય એના માટે થોડુંક ધ્યાન રાખી ખાવા પીવામાં પરેજી રાખજો. મનને પ્રસન્નતા આપવા માટે પ્રયત્ન કરજો, સફળતા તો અપાવશે જ. સાથે સાથે ગણેશ ગાયત્રી એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહે તન્નો દંતી પ્રચોદયાત, આ ગણેશ ગાયત્રીનો મંત્ર જાપ આજના દિવસ માટે કરશો તો ખૂબ જ સારી સફળતા અપાવશે. 5નો અંક તો લાભ કરાવડાવશે, સાથે સાથે લાલ અને મરૂણ કલર તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે.
વાત કન્યા રાશિની જો કરવામાં આવે તો પોઠો નાણો અક્ષરવાળા કન્યા રાશિના જાતકો માટે કોઈ પણ પ્રકારનું મનમાં વિચાર પણ આજે એવો કરશો નહીં કે લાવો આટલું રોકાણામાં કરી નાખીએ. એનું કારણ છે કે અંધારામાં કોઈ દિવસ દોરો હોયમાં પરોવાતો નથી. આ વસ્તુ બહુ સરળતાથી સમજી લેવી જરૂરી છે. કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી. હા, કોઈ ધક્કો મારે, મિત્રોનો સહયોગ મળે તો સમજી લો તમારા બધા અધૂરા કાર્ય પૂરા થાય. આવી શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે. નોકરિયાત વર્ગ ભલે ઘરે બેઠા બેઠા કામ કરતો હોય પણ છતાંય ક્યાંક અસમંજસ રહ્યા કરશે. ન મળે તો વિચલિત થવાની જરૂર નથી. ઘરવાળાને કહેજો એકાદ કપ ગરમ ચા પી દે, મન તમારું ઠાળે પણ છે અને આગળ વધી શકાશે. કોઈ પણ કામ કરવાનું હોય ને એ પહેલા વિચાર કરજો. કારણ કે બે વ્યક્તિ એવા હોય છે, એક વ્યક્તિ એવા હોય કે પહેલા કામ કરી લે અને પછી વિચાર કરે, અને અમુક વ્યક્તિઓ પહેલા વિચાર કરે અને પછી કામ કરી લે. શું કરવું નક્કી તમારે કરવાનું છે, પણ તમારે નક્કી કરશો તો તમને સારા પરિણામ મળશે. લીલો રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. છ નો અંક તમારા માટે ભાગ્યશાળી અંક ગણાશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપની સમસ્યાઓને પણ જાણીશું. સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત. આપની સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે કોલરની સમસ્યા જાણવાનો સમય થઈ ગયો છે. જામખંભાળિયાથી કૌશિકભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી કૌશિકભાઈ, હલો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રનગર થી જયશ્રીબેન. જી જયશ્રીબેન, જી પ્રશ્ન જણાવશો. જન્મ સમય સ્થળ અને મારી પુત્રી માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 12/11/94. જન્મ સમય બપોરે 2:08 અને જન્મ સ્થળ સુરેન્દ્રનગર. અને તેનો પ્રશ્ન છે વિચાર તમે એટલા માટે કરો કે એક યોગ આપણો ગયો અને એક યોગ હજી આવશે આ જૂન જુલાઈ ની આસપાસ. કારણ કે ઘણી વખત એવું થાય કે ભગવાન કયા સ્વરૂપે આવે આપણને ખબર ના, આપણે ભરોસો રાખીને ભગવાન આવે તો જ હું કામ કરું. પણ ભગવાનના સ્વરૂપ અઢી તારા નામ છે. હજાર કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોત્રી. કયા સ્વરૂપે ભગવાન આપણને આશીર્વાદ આપતા હોય. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે. મતલબ કે દાંપત્ય જીવનમાં જે પ્રમાણે આપણા મગજની અંદર કલ્પના હોય કે આવું ભણેલો ગણેલો હોય, આવું નોકરી કરતો હોય, આ ફિલ્ડ સાથે સંકળાયેલો હોય, પરિવાર નાનો હોય, સુદ્રઢ હોય, હોશિયાર હોય, બોલવામાં ચતુર હોય, હવે આટલા બધા ગુણ તો એક માણામાં ના હોય ને. અલગ અલગ માણસો અલગ અલગ ગુણો હોય, પણ એક માણસમાં આટલા ગુણ આપણે ગણતરી રાખતા હોય બેન તો એ ખોટી પડશે. શનિ મહારાજ કહે છે થોડુંક કોમ્પ્રો કરવું પડશે. બીજી વસ્તુ એ છે કે શનિ પાછો જોડાયેલો છે ચંદ્ર સાથે યુતિમાં. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે આ શનિ ચંદ્રના વિષયોગની દોષની વિધિવત જો નિવારણ કરાવડાવવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય. સિંહસ્યાધિપતિ સૂર્ય 7મા સ્થાનનો માલિક છે, એ બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર. તો ભાગ્યસ્થાનમાં આ સૂર્ય પાછો તુલા રાશિમાં છે, તો તુલા રાશિમાં તો સૂર્ય નીચેનો થાય, તો એનો મતલબ કે 7મા સ્થાનનો માલિકને પણ પોતાનું બળ મળતું નથી. સાથે સાથે પાછો સૂર્ય રાહુ સાથે જોડાયેલો છે. આ યોગને ગ્રહણ યોગ માનવામાં આવે છે. તો એક બાજુ ચંદ્ર શનિ મહારાજ સાથે વિષયોગ બનાવે, આત્માનો કારક સૂર્ય રાહુ સાથે ગ્રહણ યોગ બનાવે, તો આ દૂષિત યોગ થોડા કહેવાતા હોય છે. જેના કારણે મને તો એવું લાગે કે હાથ પડે હથિયાર, જો સારું પાત્ર મળી જાય એમાં આ જૂન જુલાઈની અંદર સારા યોગ બની રહ્યા છે તો એ પાત્રનો સ્વીકાર પણ કરી લેજો. થોડુંક આપણે આપણા જે કલ્પના છે એના કરતાં થોડું નીચે ઉતરશો તો પાત્ર તો સામે પડેલું છે, દેખાશે. શુક્ર તુલા રાશિનો છે, સૌથી સારામાં સારો ગ્રહ હોય ને. હમણાં પેલા બેને કેમ પ્રશ્ન પૂછ્યો કે મારી કુંડળીમાં સૌથી સારો ગ્રહ કયો, આ દીકરીની કુંડળીમાં સૌથી સારો ગ્રહ તુલા રાશિનો શુક્ર છે. અને તુલા રાશિનો શુક્ર માલવ્ય યોગ બનાવે છે, એ જ્યાં જશે જેની સાથે સુખ ભોગવશે ત્યાં એને સારું સુખ મળશે. કારણ કે દીકરીનું પોતાનું ભાગ્ય પણ અલગ છે અને દીકરી હંમેશા સુખમાં ઉછરેલી છે. આગળ જતા પણ એને સારું સુખ મળશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો. સૂર્યની વીંટી પહેરાવી લેજો, માણેક છે સૂર્યની વીંટી માટે. અને સોનામાં કે પંચધાતુમાં પહેરવાની હોય છે અને ડાબા હાથની ત્રીજી આંગળીમાં પહેરવાની હોય છે. અને દર રવિવારના દિવસે 91 કરે અને દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે તો પહેલા યોગના દોષનું નિવારણ થાય અને આપણે આગળ વધાય. તો જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ, મેષ, તુલા, મકર અને કર્ક આ ચાર રાશિ સાથે ખૂબ જ સારું લેણું છે તો આ પ્રમાણે આગળ વધશે, સફળતા અપાવશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, અમદાવાદથી જશવંતભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી જશવંતભાઈ. હા સર, જય ગણેશ. મહેન્દ્ર ગણેશ, અરે
મારે મારા છોકરા બાબત નું જે લગ્ન નું જોવાનું હતું. જન્મ તારીખ 7/7/98 7/8/1998 વાગે અને મંગળવાર. કયો તારીખ કઈ કીધી? 7/7/98 7/8 કે 7/7? 7/7 8/7 7/7/7/7 હવે તો સાંભળ્યાતું નથી. 7/7/1998 સમય બોલજો દશવંતભાઈ. હા 7/7/1998 સમય. સમય બપોરે 2:30. અને કયો વાર કીધો તમે? મંગળવાર. બરોબર છે, મંગળવાર. હવે આવ્યો ને, હમણાં શુક્રવાર આવતો હતો એટલે કહું. ના તો ભૂલો ભૂલો પડે ને પછી આમાં ધૂણવામાં. હા શું પ્રશ્ન હતો? હવે એના લગ્ન માટેનું. મેષ રાશિનો શનિ. અંકુરભાઈ, આજે શનિ મહારાજ ની કૃપા બહુ લાગે છે. આ ચોથો પાંચમો એવો એવો પ્રયોગ છે કે જેમાં શનિ મહારાજ ની અવકૃપા ના કરે. તમે જોજો કે અહીંયા 21 વર્ષ થયા છે, લગ્ન ની એટલી બધી ઉંમર નથી, પણ છતાં શનિ મહારાજ વિલંબ કરાવડાવે. તો શનિ મહારાજ મેષ રાશિના છે, તો શનિ નો જે કઈ ઉપાય થાય તે કરવો ખૂબ જ જરૂરી છે. દાંપત્યનો કારક વૃષભ રાશિનો હોવા છતાં શુક્ર 8મા સ્થાનમાં છે. શુક્ર બળવાન નથી, ધીમી ગતિના. જેને કહેવાય કે ભાઈ કોઈ પણ સારા સમાચાર મળવામાં થોડોક ટાઈમ લાગશે, હજી એકાદ વર્ષ ખેંચી નાખવું પડે કદાચ, એવું બની રહ્યું છે કુંડળીના આધારે. એક બાજુ ગુરુ છે, એક બાજુ શુક્ર છે, 7મું સ્થાનની બે બાજુ સારા શુભ ગ્રહો છે. મતલબ આ શુભકર્તરી યોગની અંદર શનિ મહારાજ હોવાના કારણે પરિણામ તો સારા જ મળશે લગ્નમાં, પણ થોડો વિલંબ થાય તેવી શક્યતા છે. એક કાળો દોરો જો જમણા હાથના કાંડે બાંધવામાં આવે અને દરરોજ સવારમાં એક હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવે. દર અઠવાડિયે જ્યારે શનિવાર આવતો હોય ત્યારે હનુમાનજીના મંદિરમાં જઈ અને ભગવાનને પ્રસાદ ચડાવવામાં આવે, ભગવાનને દીવો કરવામાં આવે, આંકડાના પુષ્પની માળા ચડાવવામાં આવે અને હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવે, તો સમજી લો શનિ મહારાજની કૃપા એને ફળ પ્રાપ્ત થાય. શનિ મહારાજ હનુમાનજીના પગની નીચે દબાયેલા છે, તો આ પ્રમાણે શનિ મહારાજ પણ રાજી થાય. એ ઉપરાંત સાયંકાળે શનિ મહારાજની પૂજા કરવી હોય તો પીપળાના થડ પાસે બેસી માટીના કોડિયામાં સરસિયાના તેલનો 2 મોઢાનો આડીવટનો દીવો કરવામાં આવે અને શનિ સ્ત્રોત્રનો પાઠ કરવામાં આવે, એટલે સમજી લો એના બધા જ અધૂરા કાર્ય પૂરા થશે. પણ હજી થોડી રાહ જોજો, હજી એકાદ વર્ષ રાહ જોવાનું તો આ શાસ્ત્ર કહી રહ્યું છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, બાબુભાઈ નામના કોલર અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. જી બાબુભાઈ. હાજી નમસ્કાર. જય ગણેશ. જય ગણેશ. નમસ્કાર બાબુભાઈ. બાબુભાઈ આ મહેન્દ્રભાઈ બહુ રાહ જોડે સાહેબ. અરે બાપા તો લાગી ગયો કયો ને. ખરેખર કઉ છું બહુ રાહ જોયા. બરોડા ના બહુ કોલ આવે. જન્મ તારીખ સમય ને સ્થળ કાકાજી લાઈન માં બહુ ઉપાય બધા. મારી બેબી નામ દીપિકા છે, એની જન્મ તારીખ 15/12/1991. સમય? સમય 7:40. સમય બીજાપુર. હા અને બીજાપુર સ્થળ બરાબર. લગ્ન માટે ધન રાશિ નો રાહુ છે. પેલા તો કુંભ વિવાહ કરાવવો પડશે. એનું કારણ છે કે 28 વર્ષ પૂરા થયા, 29 વર્ષ બેઠું છે, 4 મહિના આગળ નીકળી ગયા, હજી બીજા 4 મહિના નીકળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઓગસ્ટ મહિના પછી લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે, પણ સાથે સાથે ધનરાશિનો રાહુ હોવાના કારણે એ કુંભ વિવાહ એના માટે કરાવી લેજો. વૃશ્ચિક રાશિનો સૂર્ય મંગળ સાથે જોડાયેલો છે. મંગળ દોષ નથી, પણ સૂર્ય મંગળનો અંગારયોગ બનાવી રહ્યો છે, તો એના માટેની પૂજા થાય કરાવી લેજો. બીજું 7મા સ્થાનનો જે સ્વામી બુધ છે, એ બુધ 12મા સ્થાનમાં સૂર્ય અને શુક્ર સાથે મંગળ સાથે બેઠેલો છે, તો બુધની એક વીંટી પહેરાવી લેજો અને દર બુધવારે ગાયને ઘાસ ખવડાવે આટલું કહેજો, તો લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બનશે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મિથુન રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ 4 રાશિ સાથે સારી લેણા દેણી દેખાય છે. ખાલી તમારે રાશિ, ખાલી રાશિ જ જોવાની હોય ને તો વોટ્સએપ કરી દેજો, હું તમને જવાબ આપી દઈશ. જય ગણેશ. દર્શક મિત્રો, આપ અમારી સાથે જોડાયેલા રહો. હજુ અન્ય રાશિઓનું રાશિ ભવિષ્ય પણ જાણવાનું છે, સાથે જ આજે રામનવમી છે, તો આજે કયા ખાસ ઉપાય કરવા તે પણ શાસ્ત્રીજી પાસેથી જાણવું છે. તો સમય થયું છે એક નાનકડા વિરામનો, લઈએ એક વિરામ. આપનું સ્વાગત છે. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે સમય થયો છે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે, તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ પ્રકારની ઉધારથી સાચવવાનું રહેશે. લેવડ દેવડમાં કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. જે કંઈ મહેનત કરીએ, ઘરમાં કરીએ કે બહાર કરીએ, પણ મહેનતનું પરિણામ તો આજે ફળતો સારું મળવાનું છે. માન સન્માન મળશે એવા પણ યોગ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે તુલા રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. સફેદ રંગ અને સફેદ વસ્ત્ર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. 7નો અંક તમારા માટે ભાગ્યશાળી રહેશે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષરવાળા વૃશ્ચિકના જાતકો માટે કોઈ પણ કામ, ટ્રેડિંગનું કામકાજ કરી રહ્યા છો, શેરબજારમાં કામકાજ કરી રહ્યા છો, આકસ્મિક ધનલાભને ઉભા થવા તેવા યોગ કામ કરી રહ્યા છો, કોઈ પણ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટને વિશે વિચારી રહ્યા છો, યાત્રા પ્રવાસના આગામી 14 તારીખ પછીના કોઈ પ્રયાસ બનાવી રહ્યા છો, આવી બધી બાબતોની અંદર આજના દિવસ માટે કરેલું તમારું લેશન આગળ જતા ખૂબ જ સારું પરિણામ આપશે.
પણ આજના દિવસની વાત કરીએ તો પરિવારમાં તણાવ, થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ થાય, આવા યોગ છે. તો આવા સમય થોડુંક સાચવીને કામકાજ કરજો, ને છતાં ગણપતિ બાપાને યાદ કરી લો આજના દિવસ માટે, કારણ કે વૃશ્ચિક રાશિવાળા, મેષ રાશિવાળા ગણપતિને યાદ કરે તો વધારે સફળતા અપાવે, પણ સાથે સાથે ભગવાન શ્રી રામને પણ યાદ કરજો, સફળતા અપાવશે. તમારા માટે 8 નો અંક લાભ કરાવડાવે, લાલ રંગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, દ્વારકાથી ભારતીબેન નામના કોલર આપની સાથે જોડાયા છે. જી ભારતીબેન. હેલો. જી જય ગણેશ. જય ગણેશ ભારતીબેન. હા, મારા ભાઈ વિશે પૂછવાનું છે, એને સરકારી નોકરીના ચાન્સ છે કે નહીં? એની જન્મ તારીખ, સમય ને સ્થળ. હા, જન્મ તારીખ 19/11/1996. સમય? સમય રાત્રે 2:30. બરાબર, એટલે સોમવારની રાત કે મંગળવારની રાત? સોમવારની 18 તારીખની રાત. 18 તારીખની રાત ને 19 તારીખનું પરોડિયું, બરાબર ને? હા હા. હવે શું, એટલે શું નોકરીમાં શું કામ કરવાનું એને? એને સરકારી નોકરીના ચાન્સ છે કે નહીં? એની એગ્રીકલ્ચર એન્જિનિયર નું પૂરું કર્યું, ગ્રેજ્યુએટ થઈ ગયા. હા હા. હા, ને મારા બંને ભાઈ જોડવા છે, બે ની સરખું હોય જન્મ તારીખ. આમાં જન્મ તારીખમાં અત્યારે તો, જો કે હું તમને કહું, પહેલાનો સમય એવો હતો કે એક પ્રસવ પછી બીજા પ્રસવમાં ઓછામાં ઓછો 2-3 મિનિટનું અંતર રહેતું હતું, અને જેના કારણે યોગ્ય કુંડળી બનતી હતી અને એના આધારે જોવાતું હતું. હવે આ તો સંશોધનનો વિષય થઈ ગયો છે, કારણ કે હવે મોટાભાગે અત્યારે સિઝર થાય છે અને સિઝરમાં તો 1.5 કે 2 મિનિટનું અંતર પણ રહેતું નથી. એટલે કુંડળી કઈ રીતે જોવી, હજી સંશોધનનો વિષય છે, કદાચ 10-15 જેમ કોઈ વાયરસ નીકળે એની દવા માટે થોડોક ટાઈમ લાગે ને, એમ અત્યારે જે સિઝેરિયન દ્વારા જે જોડકાઓ જે તૈયાર થાય છે એના ભવિષ્યમાં મોટાભાગે તો બંનેના ભેદ દેખાતા જ હોય છે, પણ કુંડળીના આધારે એમ કહેવાય છે કે 9મા કુંડળીની અંદર દર 3 મિનિટે એક કુંડળી બદલાઈ જતી હોય છે. ઉરા, દ્વેષકાંડ, સપ્તમાંશ, દ્વાદશાંશ અને કે ઝીણું કાંતી ને તો આપણને એમાં કંઈક જાણ થાય, પણ અત્યારે આપણે છે ને એ જાડું દડતી દડી રહ્યા છીએ. તો સૂર્ય સાથે રહેલો બુધ નોકરીમાં સફળતા અપાવે, સિંહ રાશિનો મંગળ એ આગળ જતા ખૂબ જ સારા પરિણામ અપાવે, કન્યા રાશિનો રાહુ પણ ખૂબ જ એને આગળ જતા સારા પરિણામ અપાવે, બધા જ ગ્રહો સારા છે. શનિ અને કેતુ એક શ્રાપિત યોગ 7મા સ્થાનમાં બનાવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિના ભરોસે નહીં ચાલવાનું. ઘણી વખત નથી કહેતા પેલા ભાઈને આપણે કામ સોંપેલું છે એ કામ આપણું કરી નાખશે, પેલા ભાઈએ આપણને ભલામણ કરેલી છે એ ભાઈ આપણું કામ કરી નાખશે. તો આવી કોઈ ભલામણમાં કે સોંપેલા કામની અંદર કદાચ સદ્ધરતા અને સફળતા ન મળે આવા યોગ બની રહ્યા છે, અને છતાંય સારી સફળતા જોઈતી હોય તો શનિ અને કેતુના શ્રાપિત યોગના દોષનું વિધિવત નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. બાકીના કુંડળીના ગ્રહો એના માટે ખૂબ સારા છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, ભાવનગરથી વિનયભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી વિનયભાઈ. હેલો. હેલો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. મહેન્દ્રભાઈ, આપણે જે રીતે દિન વિશેષની આપણે વાત કરી રહ્યા હતા, આજે રામનવમી જેવો પવિત્ર તહેવાર છે અને અત્યારની જે રીતની પરિસ્થિતિ બની રહી છે, રામના લક્ષણને આપણે જીવનમાં ઉતારવા, રામના ગુણને આપણે ધારણ કરવા ખૂબ જ જરૂરી બની જતા હોય છે, ત્યારે ખાસ એક ઉપાય આપની પાસેથી જાણવો છે કે ઘણીવાર અત્યારના જે રીતના પ્રશ્નો સર્જાતા હોય છે, અત્યારે લોકડાઉનનો પીરિયડ ચાલી રહ્યો છે, ઘરમાં રહીને એન્ઝાયટીનો અનુભવ થતો હશે, ઘરમાં રહીને ગુસ્સો, તણાવ આ બધી પરિસ્થિતિનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે, ત્યારે સિમિલેરિટી જો જોઈએ રામચંદ્ર ભગવાનની ને અત્યારના માણસની, રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ, વનમાં રહેવાનું છે, એકાંતવાસ કરવાનો છે, એમણે કઈ રીતે આખી એ પરિસ્થિતિને પાર પાડી છે, કારણ કે અત્યારે માણસે એ પણ સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે. કિષ્કિંધા કાંડની અંદર એક સુંદર એક પ્રસંગ છે કે સુગ્રીવની સાથે ભગવાન મિત્રતા કરે છે અને થોડોક સમય સુધી એમને રાહ જ, સુગ્રીવે એને કીધું કે તમે મને આ કરાવો તો હું તમને સહકાર આપીશ, મારો ભાઈ આ રીતે મારી પત્નીનું હરણ કરીને લઈ ગયો છે, મારું રાજ્ય બથાવી પાડ્યું છે અને એને બીજું કોઈ મારી શકે એવું છે નહીં તમે, એટલે ભગવાન વાલીનો વધ કરી અને સુગ્રીવને પોતાનું રાજ્ય અપાયું. પછી સુગ્રીવ ઘણા સમય સુધી આ વસ્તુ ભૂલી ગયો કે મારે એક મદદ કરવાની, કારણ કે એક સંસારમાં રમમાણ થઈ ગયો અને એવા સમયે કેવી રીતે રાહ જોઈ, અને આખે આખો જેને કહેવાય ને કે ભાઈ આખો વર્ષા ઋતુનો જે આખો જે કાળ છે એ નીકળી ગયો, વર્ષા ઋતુ પૂર્ણ થયા પછી એક વખત પાછું યાદ કરવા માટે લક્ષ્મણને મોકલ્યા, મતલબ આ ધીરજની વાત આવી. કોઈ પણ વાતમાં જો માણસ ધીરજ, તમે કહ્યું કે અત્યારે લોકડાઉન છે બધા ઘરે બેઠા છે, તો સૌથી વધારે કદાચ ઓછી જો કોઈનામાં પેલી હોય તો એ ધીરજ છે. ધીરજની અંદર કેવું છે, આમાં પરસ્પર દેવો ભવની નીતિ હોય છે, ઘરવાળા ઘરમાં રાંધતા હોય અને આપણને ભૂખ લાગી હોય પણ આપણે કહ્યું ભાઈ ભૂખ લાગી છે, ભાઈ તરત થાળીમાં કશું ના આવે પણ એના માટે થોડી ધીરજ રાખવી પડે, કારણ કે બનાવતા થોડી વાર લાગે, ડબલા બબલા છે ને એ બધા ખાલી થવા આવ્યા છે, બધું ફર્યું તો હશે પણ આપણું એવું માનવું છે કે આપણા ઘરમાં એવું બધે હશે મોટા ભાગે. તો હવે આવા સમયે ધીરજ કેવી રીતે રાખવી, ભગવાન રામ પાસેથી શીખવું મળે.
બીજી વસ્તુ બહુ ખાસ ઉડી નાખે વળગેવી વાત છે કે ભગવાન, આપણે તમને કહું 1984 માં સૌથી વધારે સારી કથાઓ કોને કરી? રામજીની, મોરારી બાપુ. મોરારી બાપુ 1984 માં લંડનની એક કથા મેં એમનું વાંચેલું માનસમાં, કે દુનિયાને બદલી નાખો, દરેક ઘરની અંદર ભરત જેવો ભાઈ બને, દરેકમાં રામ જેવો આ બને, દશરથ જેવા પિતા બને, કૌશલ્યા જેવા માતા બને, હે આ બદલી નાખો દુનિયાને, બદલી નાખો દુનિયાને, બદલી નાખો દુનિયાને. આવી વાત મોરારી બાપુ બહુ, મેં બહુ સરસ, અને મને થયું કદાચ બદલી પણ જાય. એ ઘણા સમય પછી 2019 માં અહીંયા રિવરફ્રન્ટમાં મોરારી બાપુની કથા હતી, ત્યારે પાછું એક શબ્દ મેં એમના મોઢે સાંભળ્યો કે દુનિયાને બદલવાની જરૂર નથી, આપણે ના બગડી જાય એનું ધ્યાન રાખો. કારણ કે દુનિયાને બદલવાની તાકાત તો કોઈ નામ નથી, પણ શરૂઆત આપણાથી થાય તો દુનિયા સુધરી શકે એમ છે. આ ભગવાન રામ દ્વારા આપણને જાણવા મળે. બિલકુલ, ખૂબ સુંદર આપે. ગામને કહીએ આપણે, તમે ઘર મારો ઘર મારો ઘર મારો, અને ગામમાં આટા મારતો હોય. બિલકુલ. હે, તો આ ક્યાંનો ન્યાય? આ રામ પાસેથી શીખો કે જે કરો છો કરો અને કોશો કરો. બિલકુલ, ઘણા એવા પણ હોય છે કે બહાર કેવું શું ચાલી રહ્યું છે જોવા માટે ઘણા નીકળતા હોય. બહાર કોણ કોણ નીકળ્યું, પણ તું કામ નીકળ્યો? બિલકુલ. દેગામ થી મૌલિકભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જે મૌલિકભાઈ, હેલો. જય ગણેશ. મૌલિકભાઈ થોડો અવાજ ઓછો વધારે કરો. જય ગણેશ. હેલો. હા, જય ગણેશ. હાજી, કોના માટે પ્રશ્ન છે? મારા બાબા મૌલિક માટે પ્રશ્ન છે. હું ભરતભાઈ બોલું છું. જી, જન્મ તારીખ, સમય ને સ્થળ. મારા બાબા માટે. જન્મ તારીખ, સમય ને સ્થળ. 25/2/94. 25/2/1994 સમય. બપોરે 1:56. જન્મ સ્થળ બાયડ. બાયડ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એના લગ્ન વિશે હતો. પ્રશ્ન લગ્ન વિશે જયારે હોય ત્યારે 27 વર્ષ થાય, મા બાપને ચિંતા થાય, સ્વાભાવિક છે. પણ કુંડળીમાં મકર રાશિનો જે મંગળ છે એ હવે લગ્ન યોગના સારા સૂચનો સૂચવી રહ્યો છે, મતલબ કે આગળ જતા સારી સફળતા અપાવશે. સૂર્ય શુક્ર સાથે યુતિમાં છે, 12 અંશનો સૂર્ય અને 22 અંશનો શુક્ર 10 ડિગ્રીમાં હોવાના કારણે પસંદગીના પાત્ર સાથે લગ્ન થવાની સંભાવનાઓ પ્રબળ બનાવે છે. હવે મૂળ વસ્તુ આ છે કે ધનાધિપતિ ગુરુ છે, 5મા સ્થાનમાં છે, પાત્ર યોગ્ય મળે, પણ સૂર્ય સાથે રહેલો શનિએ સંઘર્ષ યોગ બનાવી રહ્યો છે. થોડી મહેનત કરવી પડે, અથવા શ્રદ્ધા રાખતા હોય ધર્મમાં, શ્રદ્ધા રાખતા હોય કર્મમાં, તો સૂર્ય અને શનિના આ સંઘર્ષ યોગના દોષનું જો વિધિવત નિવારણ થાય તો સારી સફળતા અને સારા પરિણામો મળે. મકર રાશિમાં હોવા છતાંય મંગળ અહીંયા 12મા 8મા સ્થાનમાં છે, તો અહીંયા 6ઠા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં પરિણામ સારા આપે, પણ પાછો લાભસ્થાનનો માલિક પણ બને છે, લાભ જે મળવા જોઈએ. બીજું 7મા સ્થાનથી 5મું સ્થાન છે, એટલે 5મું પ્રોગ્રેસનું સ્થાન થયું 7મું, તો અહીંયા મંગળની પૂજા એટલે ગણપતિની પૂજા જો વ્યવસ્થિત રીતે કરશે તો લગ્ન જીવનમાં સારી સુખાકારી મળશે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ, ધનરાશિથી, કુંભ રાશિથી, વૃષભ રાશિથી અને વૃશ્ચિક રાશિથી, 4 રાશિથી ખૂબ જ સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. જય ગણેશ. બિલકુલ, મહેન્દ્રભાઈ રાજકોટથી કનિષાબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી કનિષાબેન. હા, હેલો. નમસ્તે. નમસ્તે બેન. મારે મારા માટે જ પ્રશ્ન પૂછવો છે. મારી જન્મ તારીખ છે 11 જૂન 1994. હા, 1994. હા, સમય? સમય સવારે 10:30 વાગ્યા. 10:30. બર્થ પ્લેસ, જન્મ સ્થળ કલકત્તા. કલકત્તા. શું પ્રશ્ન હતો બેન? મારા લગ્ન માટેનો પ્રશ્ન હતો. અચ્છા, એકાદ વખત સગપણ થયું હોય, તૂટ્યું હોય, કોઈ નજીક સુધી પહોંચી ગયા હોય, ન આગળ વધી શકે એવું કોઈ ખરું? હા, એવું થયું છે પહેલા. તો હવે એક વખત આપણે કુંભ વિવાહ ચોક્કસ કરાવડાવી લેજો, કારણ કે આપણી સફળતા આપણી સામે જ પડેલી છે, પણ આપણે એને લઈ શકતા નથી. ભગવાન પણ કદાચ કોઈ થોડોક અનુકૂળ છે આપણા માટે. તો અહીંયા એક કુંભ વિવાહ આપ કરાવડાવી લેશો તો ચોક્કસ સફળતા અપાવશે. કુંભ વિવાહ જ્યારે પણ કરાવો ત્યારે રાહુ અને ગુરુનો ચાંડાલ યોગ છે, આ દોષનું પણ વિધિવત નિવારણ થાય એના માટે ધ્યાન રાખજો. મકરાધિપતિ જે શનિ છે એ 7મા સ્થાનનો માલિક છે, કુંભ રાશિમાં હોવા છતાંય 8મા સ્થાનમાં છે. એક કાળો દોરો ડાબા હાથના કાંડે બાંધી રાખવો જરૂરી છે. ડાબા પગે બાંધીએ તો પણ ચાલે, હો એ વસ્તુ જરૂરી છે કે હાથે બાંધો, પણ જ્યાં નસોનું પરિભ્રમણ બ્લડ સર્ક્યુલેશન ચાલતું હોય એવી જગ્યાએ બાંધવો જોઈએ. તો એ કલરથી પણ એને કલર થેરેપી જે આપણે ગુજરાતીમાં કહીએ તો એને સારી સફળતા અપાવે. મંગળ મેષ રાશિનો છે, પસંદગીનું પાત્ર મળશે, પણ અહીંયા મેં કહ્યું ને એ પ્રમાણે કુંભ વિવાહ તમે કરાવડાવી લેજો, અને જન્મ જ્યાં કલકત્તા થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાઈ રહી છે, દક્ષિણ દિશા તરફ પણ ચાલી શકે છે. તો મકર રાશિથી, મીન રાશિથી, મિથુન રાશિથી અને ધન રાશિથી, આ 4 રાશિથી ખૂબ જ સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. આ થોડુંક કરાવી લેજો તો મને લાગે છે કદાચ 2020 પૂરો થાય, 2021ની શરૂઆત થાય, એ સમય દરમિયાન કદાચ ગણપતિ બાપાની કૃપા થાય, આપણી મનોકામનાઓ પૂરી થશે બેન. જય ગણેશ. બિલકુલ, મહેન્દ્રભાઈ રાજકોટથી જ ભાવનાબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી ભાવનાબેન. હેલો.
જય ગણેશ ભાવનાબેન જય ગણેશ કેટલા ટાઈમથી ફોન કર્યો ના લાગી ગયો સારું થયું રામનવમી ફળી ગઈ મને હા ભગવાન રામચંદ્રજી તમને ફળ્યા હા હા શું પ્રશ્ન હતો મારા ભાઈ માટે 16-6-1994 સમય સવારે 4-3:30 ની વચ્ચે અચ્છા જન્મ સ્થળ ગોંડલ ગોંડલ ભાઈ નું શું નામ છે ગોપાલ કેટલા ભાઈ છે તમારે બે છે મોટો કે નાનો આ નાનો મોટો મારી હારે જ લગ્ન થઈ ગયા છે અચ્છા હવે નાના નું શું જોવું છે ઈ જ બસ ત્યારે સગાઈ થાય ને એને રાહુ કેતુ ની વિધિ કરાવેલી છે બીજું શું કરાવ્યું છે બસ ઈ રાહુ કેતુ ની વિધિ એક ગોંડલ ભુવનેશ્વરી મંદિર ના બ્રાહ્મણે કીધી હતી એટલે કરાવી રાહુ ગુરુ ની વિધિ છે ને ચાંડાલિયો કહેવાય એને તો વિધિ કરાવી ખૂબ જ સારું કર્યું બેન પણ ગુરુ મહારાજ ની પૂર્ણ દ્રષ્ટિ શનિ ઉપર પડે છે પાંચમા સ્થાનમાં ગુરુ છે અને ભાગ્ય સ્થાનમાં શનિ છે તો આ બંને સ્થાનને લગ્ન થી ત્રિકોણ કહેવામાં આવે છે ટ્રાયંગલ જેને કહી શકાય તો એક બાજુ ગુરુ છે એક બાજુ શનિ છે શનિ કુંભ રાશિનો બહુ જ પાવરફુલ છે ગુરુ તુલા રાશિનો છે પણ રાહુ સાથે જોડાયેલો છે પણ રાહુ અહીંયા આગળ જતો રહે છે ચલિત કુંડળીમાં છઠ્ઠા સ્થાનની અંદર તો અહીંયા રાહુનું પરિણામ એને સારું મળે પણ સાથે સાથે હું તમને એક વસ્તુ કહીશ કે રાહુ હંમેશા રેટ્રોગેટ કરતા વક્રી હોય તો અહીંયા ચલિત કુંડળીની અંદર રાહુ ચોથા સ્થાનમાં જાય તો દાંપત્ય જીવનની સારી સુખાકારી જોઈતી હોય તો અર્ક વિવાહ કરાવવો પડે એક વસ્તુ તમે આ ધ્યાનમાં રાખો બીજી વસ્તુ એ છે કે ગ્રહોની પૂજા કરવાથી પરિણામ સારા મળતા જ હોય છે પણ એનો સમય પણ અવધિ હોય છે તો અત્યારે માનો કે એને તમારે 26 વર્ષ થયા છે તો 26 પૂરા થશે બે મહિના પછી 27મા વર્ષે અડધો 27 થાય પછી એના લગ્ન યોગની શક્યતાઓ દેખાય ક્યાં કરવા લગ્ન તો કે જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્નની શક્યતાઓ પ્રબળ બને કઈ રાશિ સાથે મેળ પડે તો કે ધન રાશિ સાથે કુંભ રાશિ સાથે વૃષભ રાશિ સાથે વૃશ્ચિક રાશિ સાથે આ રાશિ સાથે મેળ પડે તો શું કરવાથી લાભ થાય તો ગુરુવાર કરવાથી લાભ થાય ગુરુવારનું વ્રત કરીએ ચણાના લોટમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓ એનું ભોજન કરીએ પ્રસાદ તરીકે એને વેચીએ આપણા ઈષ્ટદેવ કુળદેવને ધરાવીએ અને આ પ્રમાણે કરવાથી એને આગળ જતા સારી સફળતાઓ મળશે જય ગણેશ બિલકુલ મહેન્દ્રભાઈ પોરબંદર થી દિનેશભાઈ નામના કોલર આપની સાથે જોડાયા છે જી દિનેશભાઈ મહેન્દ્રભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાહ ભાઈ વાહ આજ તો તમારે સ્વામિનારાયણ સહજાનંદ જયતી ને અરે બહુ બહુ આનંદ થાય છે મહેન્દ્રભાઈ રામનવમી ની બધાને શુભકામના તમને ને વીટીવી ને ચલો આપને પણ કોના માટે પ્રશ્ન હતો હા મારા બાબા વિશે છે એનું નામ છે આશીષ જન્મ તારીખ જન્મ તારીખ છે 22/6/95 ને જન્મ સમય છે બપોરે 1:12 બરાબર જન્મ સ્થળ છે પોરબંદર બરાબર એના લગ્ન વિશે પૂછવાનું છે કે ક્યારે થશે હવે ને કેવી કન્યા મળશે ને કેના અમે અને અંકુરભાઈ ભેગા મળી અને એક ધંધો કરવાના છીએ મેરેજ બ્યુરો ખોલવાનો વિચાર કર્યો છે હવે છેલ્લા 2-2.5 વર્ષથી તો સતત ચિંતન ચાલ્યા કરે છે કે એક મેરેજ બ્યુરો ખોલી નાખીએ અને આ બધા જે દર્શકો છે ને બધાને પરણાવી દઈએ કારણ કે અમારા ભાગમાં તો જ્યારે જોવા ત્યારે લગ્ન સિવાય કશું આવતું જ નથી ખબર નહીં અમે આના સ્પેશિયાલિસ્ટ છીએ એટલા માટે પૂછતા છે ખબર નહીં પણ કેમ પણ એક જ વસ્તુ કાયમ આવ્યા કરે પણ સ્વાભાવિક છે તમારા પ્રશ્નનો જવાબ આપો જ્યોતિષના માધ્યમથી જવાબ આપો મિત્ર અહીંયા શનિ મીન રાશિનો છે લગ્નમાં સુખાકારી સારી અપાવે હવે 24 વર્ષ પૂરા થયા 25મું વર્ષ બેઠું છે તો લગ્ન યોગ માટેનો યોગ હવે શરૂ થઈ ચૂક્યો છે પણ હજી કદાચ લાગે 6-1 મહિના રાહ જોવી પડશે કારણ કે 2020ના ઓગસ્ટ મહિના પછી સૂર્ય સંક્રાંતિ પ્રમાણે આપણે કહીએ તુલા સંક્રાંતિ પૂરી થાય વૃશ્ચિક સંક્રાંતિમાં જ્યારે સૂર્ય જાય પછી લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બની રહી છે સૌથી વધારે લગ્ન યોગ માટે જોવાતો હોય તો એ મંગળ જોવાય છે તો મંગળ 12મા સ્થાનમાં છે એટલે ખાડાનું સ્થાન થયું પાછું મંગળ દોષકારક બન્યો મતલબ કાટડીએ મંગળ હોય તો સ્ત્રીઓને પાઘડીએ મંગળ હોય તો પુરુષને તો એ પ્રમાણે પાઘડીએ મંગળ થયો તો એના માટે મંગળની ઉપાસના ભગવાન ગણપતિની ઉપાસના કરવામાં આવે તો સારી સફળતાની એને પ્રાપ્તિ થાય મંગળની ઉપાસના આવે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય જનમંગલ સ્તોત્રના પાઠ કરે તો પણ એને સારી સફળતા મળે પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી મંગળને લગતા કોઈ પણ પાઠ પૂજા ધર્મ ધ્યાન કે કરવામાં આવશે તો ચોક્કસ એને સારી સફળતા અપાવશે જય ગણેશ બિલકુલ મહેન્દ્રભાઈ જામખંભાળિયાથી રફીકભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે જી રફીકભાઈ હા જી હા 30/12/97 30/12/97 સમય સમય સવારના 10:15 10:30 10:15 હા જન્મ સ્થળ જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા બરાબર છે શું પ્રશ્ન હતો એ મારી બેબી ના વિશે પૂછવું હતું કે લગ્ન યોગ ક્યારે છે અને એને થોડીક દર મહિને પેટમાં તકલીફ રહીએ છે હા વૃષભાધિપતિ શુક્ર કુંડળીમાં 12મા સ્થાનમાં છે આંતરડું હોય નાનું મોટું હોય હોજરી હોય જઠર હોય કે પેટને લગતી તકલીફ હોય
તો એમાં પ્રવાહી અને એમાં ખરી શુક્રવારના દિવસે ફક્ત પ્રવાહીથી જ એનું નિર્વાહ થાય તો એના પેટની બીમારી દૂર થાય. ખાસ કરીને સૂંઠવાળું પાણી હોય તો પણ એમ કહેવાય શુક્ર મહારાજ એની ઉપર કૃપા ઉતારે, દૂધની અંદર સૂંઠ નાખી અને દૂધ પીવામાં આવે તો પણ પેટની બીમારીમાંથી એને મુક્તિ મળે. નાના અને મોટા આંતરડા લગતી તકલીફ હોય, હોજરીને લગતી તકલીફ હોય, કોઈ પણ સ્ત્રીઓ માટે જે માસિક ધર્મ આવે એની તકલીફ હોય, કોઈ પણ તકલીફોમાં શુક્ર અહીંયા કારણભૂત બતાવી રહ્યો છે. તો શુક્રની યોગ્ય રીતે માર્ગદર્શન લેવું જરૂરી છે. લગ્ન જીવનની અંદર સિંહ રાશિમાં રાહુ હજી કદાચ થોડો વિલંબ દેખાઈ રહ્યો છે. 23મું વર્ષ છે, 24મું વર્ષે લગ્નના યોગ દેખાય છે. હવે અહીંયા સિંહ રાશિનો રાહુ છે તો મતલબ કુંભ વિવાહ પણ જરૂરી છે, તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ થશે. મંગળ શુક્ર સાથે જોડાયેલો છે, પસંદગીના પાત્ર સાથે મતલબ પાત્ર સામે સારું પડશે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન થાય. સિંહ રાશિ, તુલા રાશિ, મકર રાશિ અને કર્ક રાશિ ચાર રાશિ સાથે ખૂબ જ સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે રાશિ ભવિષ્ય જાણવાનો સમય થઈ ગયો છે. આજનો દિન કેવો જશે ખાસ કરીને ધન અને મકર રાશિના જાતકો? ઉન્નતિ અને તક જ્યારે નવી મળે અને ઝડપી લે ત્યારે જ એ વ્યક્તિને સાચો વ્યક્તિ માનવામાં આવે છે. અને એમાંય ખાસ કરી ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર કોઈ સારી અને નવી તક મળે એવા યોગ બની રહ્યા છે. મતલબ સમય અનુકૂળ છે, સાથે સાથે કામકાજની કદર પણ થાય. પણ શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે ક્યારેક ક્યારેક આપણે બધાએ મેલ ચણી દઈએ અને નીચેથી કોઈ પાડી દે તો પછી આપણી મહેનત એની એ જ થાય, ન થાય એના માટે કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. અને છતાંય રામ પરિવારની ઉપાસના આજના દિવસ માટે કરીએ, મધ્યાહ્ન સમયે ભગવાન શ્રી રામની આરતી કરીએ, પ્રસાદ લઈએ, પ્રસાદ વેચીએ, પરિણામ સારું મળશે. આજના માટે તમારો 9નો અંક એ શુભત્વને આપવાવાળો અંક છે. પીળા રંગ દ્વારા ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થશે. મકર રાશિ, ખ અને જ અક્ષરવાળા મકર રાશિના જાતકો માટે જીવનસાથીની ભાવનાને સમજવી પડશે. ઉત્તમ સહકાર તો ત્યાંથી જ મળવાનો છે આપણને. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગમાં બધાએ હાજરી આપવી પડે, અથવા તો ઓછામાં ઓછા માણસો, આપણે કહીએ કે ચાર માણસોથી વધારે એક જ જગ્યાએ ભેગું ન થાય એવું તો આપણા કાયદાઓ અત્યારે કહી રહ્યા છે, પણ એક એક મીટરના અંતરે ઘરના જે પરિવારના સભ્યો હોય એ સાથે બેસીને કોઈક સારું મનોરંજનનું કાર્ય કરી શકતા હોય છે તો એ કરવું જોઈએ. નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે થોડો ખર્ચ વધી શકે છે. અવરોધ ગમે એટલા રહે અને છતાંય સફળતા મળે ત્યારે સમજી લેવાનું કે ગ્રહો આપણને અનુકૂળ છે. 1નો અંક તો લાભ કરાવડાવશે. જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ સમય થયો છે એક વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે રાશિ મંડળની છેલ્લી રાશિ એટલે કે કુંભ અને મીન આ છેલ્લી બે રાશિઓનું રાશિ ભવિષ્ય શું છે? મુકુંદભાઈ કે ઊંઘો ચાલશે? બિલકુલ ચાલશે, બાકી મુકુંદભાઈને બોલાવીએ પાછા. કુંભ રાશિ એટલે ગ અને સ જેના અક્ષર તેવા કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો. એક વસ્તુને ધ્યાનમાં રાખવાની, પોતે જ્યાં સુધી પરિપક્વ ન થઈએ ત્યાં સુધી અન્યને આપણે વિશ્વાસમાં ન રાખી શકીએ, માટે પોતે પરિપક્વ થવા માટે પ્રયત્ન કરો. દાંપત્ય જીવનની સારી સુખાકારી મળશે, પણ જ્યાં સુધી પરિપક્વ ન થવાય ત્યાં સુધી પોતાની વાત રજૂ ન કરવી એ પણ ખૂબ જ જરૂરી બનશે. આજના દિવસ માટે શુભત્વને આપવાનો અંક તમારો 3 છે. વાદળી અને જાંબલી કલર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તો મીન રાશિની વાત કરીએ તો દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજ કરવાના હોય સાચવીને કામકાજ કરજો, કામકાજનો થોડો બોજો વધશે. અકારણ ક્રોધ હોય, ગુસ્સા ઉપર થોડો કાબુ રાખવો પડશે આજના દિવસ માટે, નહીં તો ભેંસના શીંગડા ભેંસને ભારે. આ ગુજરાતીમાં કહેવત છે, પોતાના દ્વારા પોતાને નુકસાન થાય પછી કે અરે મરી ગયો, પણ મરી જ જવાય ને. વિચારો સારા કરીએ, કામ સારા કરીએ, પરિણામ સારા મળે, પણ ક્યારેક ક્યારેક ગ્રહો આકરા હોય અને આવી નબળી પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય ત્યારે થોડુંક સહન કરવાનું રહ્યું, નહીં તો આ પ્રમાણે ધ્યાન રાખીને આગળ વધવાનું રહેશે. પણ 3નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે, સાથે સાથે પીળો રંગ અને મોરપીછ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, મહેસાણાથી પ્રફુલાબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી પ્રફુલાબેન. હા જય ગણેશ. જય ગણેશ પ્રફુલાબેન, કેમ છો? હા મજામાં, તમે કેમ છો? મજામાં. સાના નારાયણ છે. જન્મ તારીખ, સમય, સ્થળ? મારા ભાઈ વિશે પૂછું તો. જન્મ તારીખ? જન્મ તારીખ 12/8/85. 12/8/1985. સમય? ચલો, શનિ તુલા રાશિ નો છે તો શનિ મંડળ ની મહાપૂજા કરાવડાવી લેવી જરૂરી છે. અહીંયા રાહુ બેઠેલો છે મેષ રાશિમાં, 7મા સ્થાનમાં કુંભ વિવાહ પણ કરાવવો પડશે. મંગળ અને સૂર્યનો અંગાર્યો છે, સ્વભાવને થોડોક શાંત અને કાબુમાં રખાય તેના માટે પણ થોડી વ્યવસ્થા કરવાની રહેશે. ચંદ્ર અને શુક્ર છે,
ભાભી ખૂબ સારી મળશે, મતલબ પત્ની ખૂબ સારી મળશે, કારણ કે ચંદ્ર અને શુક્રનો લક્ષ્મી યોગ ભાગ્યસ્થાનમાં છે, પત્ની સારી મળે. પણ આ થોડીક પીડાઓ દેખાઈ રહી છે કે મકર રાશિનો ગુરુ પણ બેઠેલો છે ચોથા સ્થાનની અંદર, તો એના માટે ગુરુ પણ નબળો બની રહ્યો છે. શનિ અને કેતુ શ્રાપિત યોગ બનાવી રહ્યો છે. રાહુ મેષ રાશિનો છે પણ સાતમા સ્થાનમાં, એટલે તો કુંભ વિવાહ કરાવડાવવામાં આવે, શનિ કેતુના શ્રાપિત યોગની પૂજા કરાવડાવવામાં આવે, મંગળ સૂર્યના અંગાર યોગની પૂજા કરાવ, આ બધી પૂજાઓ થોડીક વધારે બતાવી રહી છે. પણ જો આ પ્રમાણે ક્રમશઃ એક પછી એક આગળ કરતા રહીશું તો નજીકના સમયમાં આપણને સારા પરિણામો અપાવશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, શિહોર થી જનાર્દનભાઈ નામના કોલર આપની સાથે જોડાયા છે. જી જનાર્દનભાઈ. હેલો. હા બોલો. જય ગણેશ. જય ગણેશ. હા જી જનાર્દનભાઈ, જન્મ સ્થળ, જન્મ તારીખ, જન્મ સમય કહેશો અને જેના વિશે પૂછવાનું છે એ જણાવશો. હા મારી હું આવે મારી વિશે પૂછવાનું છે. જી હા, મારી જન્મ તારીખ છે 14/3/62. સમય રાતના 11 વાગે. જન્મ સ્થળ ગાંગોઈ શિહોર. ભાઈ અચ્છા, હવે શું પ્રશ્ન હતો? મારે હવે નોકરી ક્યારે મળશે અને મારી રાશિમાં અમુક કે છે કે ફેરફાર આવે છે, રાશિ બરાબર છે કે? એટલે નોકરીમાં શું કરવું છે? હજી 59 વર્ષ તો થયા તમને. હવે હું નિવૃત્ત થઈ ગયો, હું એસટી માં કન્ડક્ટર તરીકે નોકરી કરતો હતો. તો હવે બીજી નોકરી ગોતવી પડશે ને હવે મારે? તો અમારે પણ નોકરીમાં તો તમારી કુંડલીમાં તુલાદીપ જે શુક્ર છે એ મીન રાશિનો હોવા છતાંય સૂર્ય સાથે જોડાયેલો છે. મને એમ થાય ભાઈ ઓબેરોય હોટલ ની અંદર વેઇટર થાઉં એના કરતા એક નાનકડી પોતાની રેકડી હોય ને એ માણસ વધારે સુખી હોય છે. તમારી કુંડળી એવું બતાવ્યું છે, થોડુંક ભલે પોતાનું કરીએ પણ એના માટે વૃત્તિ, કારણ કે નોકરી કરે એટલે માણસ મોટા ભાગે નોકરી વિચારતા હોય, નોકરી કરે તો બેઠી આવક આપણને મળે. પણ તમારી કુંડળી એમ કહે છે કે હવે નજીકના સમયમાં સારા પરિણામ સારા સુખ ભોગવવાના લગ્યા છે. સ્વતંત્રતા સમય ત્યારે ઉઠીએ, સમય ત્યારે ઊંઘીએ, સમય ત્યારે કામ કરીએ, કોઈના બાપની માથાકૂટ નહીં, રજા લેવાની જરૂર નહીં, આ બધું ઘણું બધું હોય. તો એના માટે તમારો જે લગ્ન છે એ તો પાવરફુલ છે શુક્ર, તો એના માટે તમારે ધંધાકીય ક્ષેત્રમાં થોડું આગળ વધવું પડે. બીજું શનિ મહારાજ મકર રાશિના ચોથા સ્થાનમાં છે તો એ પણ ધંધાકીય ક્ષેત્રમાં હવે પછીના સમયમાં સારી કંઈક કામનાઓ સૂચવી રહ્યા છે. તમારો બુધ ગુરુ સાથે બેઠેલો છે, ભગવાને બુદ્ધિને આવડત તો આપેલી છે, સારા સંસ્કારો કેળવેલા છે, તો યોગ્ય જગ્યાએ યોગ્ય માણસોની સાથે વ્યવહાર કરો, એની સાથે કામકાજ કરો. બહુ એક સાદી દ્રષ્ટિ હું તમને આપું છું કે નોકરી બોકરી જવા દો, હવે સારો ધંધો કરવા માટે ક્યાં ધંધો કરવો, શું કરવો, કોની સાથે કરવો, કેવી રીતનો કરવો અને કેટલું રોકાણ કરવું, અથવા તો પૈસા આવે તો કેવી રીતના આવે, બસ આ થોડું ચિંતન કરજો. 4 મહિના કરજો, જો 4 મહિનામાં સફળતા ન મળે તો 5મા મહિના પછી નોકરી કરજો જાઓ. પણ આ 4 મહિના કરેલું ચિંતન મને લાગે છે તમારું એક જીવન બદલી નાખશે અને સારી સુખાકારી પણ તમને આપશે મિત્ર. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, મોરબી થી મિતેશભાઈ નામના કોલર આપની સાથે જોડાયા છે. જી મિતેશભાઈ. હેલો. હા જય ગણેશ. જય ગણેશ. મિતેશભાઈ થોડોક મોબાઈલ ને મોઢે રાખો એટલે અવાજ આવે સારો એવો. હા સાહેબ. હેલો. હા મિતેશભાઈ, અવાજ નથી આવતો મોટા. મોરબી થી બોલું સાહેબ, છોકરા માટે પ્રશ્ન હતો. જી બહુ જ ધીમો અવાજ આવી રહ્યો છે. મિતેશભાઈ જન્મ સ્થળ, જન્મ તારીખ, જન્મ સમય જણાવશો. 10/2/96. જી 10/2/96. સમય સવારે 8:35. 8:35 જન્મ સ્થળ. હા મોરબી. મોરબી. શું પ્રશ્ન હતો મિતેશભાઈ? 10/2/96. પ્રશ્ન કહો. હા બાબાના લગ્ન માટે અને એનો ધંધા. અત્યારે શું કરે છે બાબુ? અત્યારે પાન બીની ધંધાનો વેપાર. બરાબર. શનિ અને મંગળ સાથે જોડાયેલા છે. મંગળની દ્રષ્ટિ પણ 7મા સ્થાન ઉપર, શનિની દ્રષ્ટિ પણ 7મા સ્થાન ઉપર, બંનેની દ્રષ્ટિ સિંહ રાશિ પર પડતી હોવાના કારણે લગ્ન 26મા વર્ષે દેખાય છે, એટલે 1 વર્ષની હજી વાર છે. સૂર્ય સાથે રહેલો બુધ સારા પરિણામ આપશે, ધનરાશિનો ગુરુ પણ સારા પરિણામ આપશે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન બતાવે છે. સિંહ રાશિ, તુલા રાશિ, મકર રાશિ અને કર્ક રાશિ 4 રાશિથી સારું લેણું છે, બાકી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પણ મંગળ દોષકારક છે અને શનિ મહારાજ પણ પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરે છે, લગ્ન યોગમાં થોડો વિલંબ થાય. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, શુક્ર કેતુ સાથે બેઠેલો છે, ઉતાવળ કરવી નહીં. આપણને તો ભાઈ વરસ થઈ ગયા, વધારે જે મળે એને સ્વીકારી લઈએ પણ એમાં નુકસાન થવાની શક્યતાઓ દેખાય છે અને એના કારણે કંઈક ડિસ્ટર્બન્સ ના આવે એના માટે થોડી ધીરજ રાખશો તો સારી દીકરી મળે, એની સાથે વ્યવિશાળ થાય અને લગ્ન જીવનની સારી સુખાકારી આપ મેળવી શકશો. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ.
તો વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે સમય થયો છે, આજે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આજે કયા મંત્રનો જાપ કરવાથી સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય, અને સાથે જ આજનું દાન જણાવશો. જનક સુતા જગત જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાનકી, આ મંત્ર બહુ સરસ છે અને આજના દિવસ માટે કરે તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળે. સાથે સાથે ભગવાન શ્રી રામનું પૂજન કરવામાં આવે મધ્યાહ્ન સમયે તો સારી સફળતા મળે, પણ એની સાથે સાથે ભગવાન રામે જે કર્યું એ આપણે કરીએ, મતલબ વડીલોને આદર આપીએ. આજના દિવસ માટે ઘરમાં કોઈ વૃદ્ધ હોય, ઘરમાં કોઈ વડીલ હોય તો એને જેટલો વધારે વધારે આદર આપીએ એટલો જ આપણો દિવસ આપણો સારો જાય. બીજી વસ્તુ છે, ખરાબ સોબતથી બચવું એ પણ ખૂબ જ જરૂરી છે. ઓમ સુરાચાર્યાય નમઃ, આ મંત્ર આજના દિવસ માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે. ચણાની દાળનું દાન કરવામાં આવે તો પણ આજનો દિવસ દરેક માટે મનોકૂળવાળો બની જશે અને દરેક પ્રકારના કાર્યમાં યશના ભાગીદાર તમે બની શકશો. પણ આજના દિવસ માટે રામચંદ્રની ભગવાનને યાદ કરવા પડશે, ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને યાદ કરવા પડશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, અમદાવાદથી હિતેન્દ્રભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી હિતેન્દ્રભાઈ, હલો હલો હલો. જી હિતેન્દ્રભાઈ, હા જય ગણેશ. જય ગણેશ. હા જીતેન્દ્ર સર હું બોલું. હા હા, મારી જન્મ તારીખ છે 15/10/1983. હા, જન્મ સ્થળ આંબલિયારા ગામડે થયો હતો. જન્મ સમય? જન્મ સમય સવારે 6:45 નો. 6:45, શું પ્રશ્ન હતો? પ્રશ્ન સાહેબ, નોકરી ધંધાનું સેટિંગ થતું નથી અને ઘરમાં તકલીફ વધારે છે. નોકરી ધંધામાં શું કરો છો? નોકરી ધંધામાં હું ઉતાર વેલ્ડિંગ નું કામ કરું છું. શેનું કામ કરો છો? વેલ્ડિંગ નું. અચ્છા, ગુરુ મહારાજ કેતુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યા છે, એ પણ વૃશ્ચિક રાશિમાં તૃતીય પરાક્રમ સ્થાનમાં. વૃષભાધિપતિ શુક્ર જે કહેવાય બખાડાના સ્થાનમાં છે, મંગળ સાથે જોડાયેલા છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિની સાથે રહીને કામકાજ કરો તો સફળતા મળે, સ્વતંત્ર કામકાજ કરો તો નુકસાન થાય. પણ સૂર્ય અને બુધ સાથે જોડાયેલો હોવાના કારણે પોતાની બુદ્ધિનો વ્યવસ્થિત ઉપયોગ કરવો આપના માટે ખૂબ જરૂરી છે. તુલા રાશિનો શનિ તમારા કર્મક્ષેત્રમાં તમને ઉજ્જવળ કારકિર્દી અપાવશે. પણ મકર રાશિનો ચંદ્ર વિવરિંગ માઇન્ડ, ઘણી વખત આ વિચારીએ, ઘણી વખત આ કરીએ, ઘણી વખત આ કરીએ, એક જ જગ્યાએ મગજને સ્થિર કરીને કામકાજ કરવા માટે પ્રયત્ન કરજો, સફળતા અપાવશે. વ્યવહારમાં તમારા સ્વભાવના કારણે તમારો વ્યવહાર ન બગડે એના માટે થોડી કાળજી રાખજો. ઉતાવળિયો આપણો સ્વભાવ હોય, આપણે ફટલે સામે કહી દેવાની વૃત્તિ હોય, મનમાં કંઈ રાખીએ નહીં, ભોળા ભાવે કહી દઈએ, પણ ક્રોધમાં કરેલી આ વાત ક્યારેક ક્યારેક નુકસાન કરતી હોય છે. આ ન થાય એના માટે પણ કાળજી રાખજો. આઠમા સ્થાનથી બીજું સ્થાન એટલે કે નવમું સ્થાન વૃષભ રાશિનો રાહુ કે પિતૃદોષ પણ થોડો બતાવી રહ્યો છે અને ગુરુ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ પણ એની પર પડી રહી છે, તો પિતૃદોષનું યોગ્ય નિવારણ થાય એના માટે પણ પ્રયત્ન કરજો. થોડીક રાહ જોવી પડશે, કારણ કે અત્યારે તમારે 37 વર્ષ ચાલે છે, આ વર્ષ તમારા માટે થોડું ખરાબ છે, પણ 38 વર્ષ પછી તમારા માટે સારું રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આજે રામનવમી છે, આ તબક્કે એ દર્શક મિત્રને, આપણા દર્શક મિત્રોને એ જાણવાનો પણ આપની પાસેથી રસ હશે કે આજે ભગવાન રામના કયા મંત્રના જાપ કરવાથી ભગવાન રામની કૃપા તેમની ઉપર ઉતરે. રામને પ્રાપ્ત કરવા માટે મંત્ર તો ઘણા છે, પણ આમ છે, આપણે કહીએ શ્રીરામ જયરામ જય જયરામ, અને એટલો બધો પવિત્ર મંત્ર છે. બિલકુલ, કે બીજા મંત્રના બધા મંત્રોનો આશ્રય ખાલી શ્રીરામ જયરામ જય જયરામ કરે તો એ માણસને પૂર્ણ થાય. બરાબર, જેમ કે સહજાનંદ સ્વામી મહારાજના નામમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અલગ અલગ કંઠમાં અલગ અલગ સૂરમાં એ ગવાય છે, અને અત્યારે તો એકમથી માંડી અને સાતમ સુધી આઠમ સુધી દરેક ભાઈ બહેનો એક એક કલાક સુધી આ મંત્રનો જાપ કરે. શું કામ કે એને નવમીની તિથિની રાહ છે, કે નવમીના તિથિએ ભગવાનનું પ્રાગટ્ય થાય અને બધા જ મંત્રો એના ચરણમાં સમર્પિત કરીએ. એ જ રીતે આજના દિવસ માટે ફક્ત શ્રીરામ જયરામ જય જયરામ આ મંત્ર નું પારણ કરીએ ને, બિલકુલ પણ એમ છે કે ભવસાગર તો પરી જ જવાય જો એનું નામ આશરે લેવામાં. બિલકુલ બિલકુલ, અને ચોક્કસથી રામનું નામ જ ભવસાગરને ભવસાગરમાંથી તાર કરવા વાળું છે. મહેન્દ્રભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શનમાં હાલ બસ આટલું જ, અને મહેન્દ્રભાઈનો સંપર્ક કરવો હોય તો તેમનું સરનામું પણ આપ નોંધી લેશો. મને આપશો રજા. નમસ્કાર.